રે. વિશ્વ કલ્યાણ હો, વિશ્વ કલ્યાણ હો, ગૌ માતા કી જય હો, ગંગે મૈયા કી જય હો, ભારત માતા કી જય હો, ભારત માતા કી જય હો, સનાતન ધર્મ કી જય હો, સનાતન ધર્મ કી જય હો, યમુને મહારાણી કી જય હો, જય હો, શંકરાચાર્ય ભગવાન કી જય હો, શંકરાચાર્ય ભગવાન કી જય હો, પંડિત જી મહારાજ કી જય હો, પંડિત જી મહારાજ કી જય હો, સુખદેવ જી મહારાજ કી જય હો, સુખદેવ જી મહારાજ કી જય હો, વેદ વ્યાસ ભગવાન કી જય હો, વેદ વ્યાસ ભગવાન કી જય હો, સનાતન ધર્મ કી જય હો, સનાતન ધર્મ કી જય હો, સનાતન ધર્મ કી. પૂજ્ય વક્તા શ્રીઓ ના ચરણો માં વંદન સહ સાતમા દિવસના સમાપનના બીજા સત્રમાં આ જગતમાં ત્રણ પ્રકારના લોકો વસે છે, રાવણ, કુંભકર્ણ અને વિભીષણ. જેના મનમાં પોતાના અસ્તિત્વનો સવાલ ઉઠે છે કે હું કોણ છું, તે વિભીષણ છે. જે બેભાન બનીને કમાઈ રાખે છે, જીવે રાખે છે, જીવનની ગાડીને દોડાવે રાખે છે, તે કુંભકર્ણ છે. અને જે બધું જ જાણે છે, સમજે છે, છતાં જીવનનું રૂપાંતર કરતો નથી, તે રાવણ છે. આપણે આ ત્રણમાંથી કોની સાથે છીએ તે આપણી જાતને પૂછી લેવાનું છે. સિતારોને કહા ગગન બદલા હૈ, ફૂલોને કહા ચમન બદલા હૈ, સ્મશાન કી ભૂમિ ને કહા મુર્દા તો વહી કા વહી હૈ, સિર્ફ કફન બદલા હૈ. આ સરસ મજાનો જ્યારે જીવતરને શણગારવાનો અવસર છે ત્યારે, કે મોંઘું જીવન મળ્યું છે તો ચાલો મજેદાર જીવીએ, મોંઘું જીવન મળ્યું છે તો ચાલો મજેદાર જીવીએ, પળ પળ નહીં લગાતાર જીવીએ. કોને ખબર કાલ પડે કે ના પડે, કોને ખબર કાલ પડે કે ના પડે, અરે જેટલું જીવીએ છટાદાર જીવીએ. આ ભાગવત અને રામાયણ આપણને છટાદાર રીતે જીવવાનો એક રસ્તો બતાવે છે. અને એ રસ્તાના અંતિમ સોપાનમાં પૂજ્ય કિશોર શાસ્ત્રીજીના ચરણોમાં વંદન સહ કથા પ્રારંભ માટે સાદર અનુનય વિનંતી. પદ્મભવં વસિષ્ઠં શક્તિં ચ તદ પુત્ર પરાશરં ચ વ્યાસં શુકં ગૌડપદં મહંતં ગોવિંદ યોગીન્દ્રમથસ્ય શિષ્યં શ્રી શંકરાચાર્યમથસ્య પદ્મપાદં ચ હસ્તામલકં ચ શિષ્યં તં તોટકં વર્તિકકારમન્યવત્પાદં શંકરં લોકશંકરં લોકાભિરામં રણરંગધીરં રાજીવનેત્રં રઘુવંશનાથં કારુણ્યરૂપં કરુણાકરંતં શ્રીરામચંદ્રં શરણં પ્રપદ્યે. મનોજવં મારુતતુલ્યવેગં જિતેન્દ્રિયં બુદ્ધિમતં વરિષ્ઠં વાતાત્મજં વાનરયૂથમુખ્યં શ્રીરામદૂતં શરણં પ્રપદ્યે. વસુદેવસુતં દેવં કંસચાણૂરમર્દનં દેવકી પરમાનંદં કૃષ્ણં વંદે જગદ્ગુરો. ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વર ગુરુઃ સાક્ષાત્ પરમ બ્રહ્મ તસ્મૈ શ્રી ગુરવે નમઃ.
सच्चिदानंद भगवान की जय। रामचंद्र भगवान अरुणम नव कंज लोचन कंज मुख कर कंज पद कंज अरुणम कंदर्प गणित अमित छवि नव नील नीरद सुंदर पट पीत मानो तड़ित रुचि सुचि नौमी जनक सुकामर सिर मुकुट कुंडल तिलक चारु उदार अंग विभूषण आजान भुज सर चाप धर चंद्राम जित कर दूषण भजुदीन बंधु दिनेश दानव दैत्य वंश निकंदन रघुनंद आनंद कंद कौशल चंद दशरथ नंदन इति वदति तुलसीदास शंकर शेष मुनि मन रंजनम मम हृदय कंज निवास कुरुका पादि खल दल गंजनम रामचंद्र कृपालु भज मन हरण भव भय दारुणम नव कंज लोचन कंज मुख कर कंज पद कंजारुणम रामचंद्र भगवान की जय। नारायण नारायण जय भगवान की जय। पवन सुत हनुमान की जय। उमापति महादेव की जय। बाल कृष्ण लाल की जय। भागवत भगवान की जय। सुखदेव जी महाराज की जय। ओम नमः पार्वती वदे हर हर महादेव हर। जब ते राम ब्याहि घर आए जब ते राम ब्याहि घर आए जब ते राम ब्याहि घर आए जब ते नव मंगल मोद बधाए नित नव मंगल मोद मनाए नित नव मंगल मोद बधाए नित नव मंगल मोद बधाए। राम जी नो विवाह थयो। बारात अयोध्या पहुंची। अयोध्या में एनु भव्य स्वागत थयो। મહારાજા દશરથે અયોધ્યામાં બહુ દાન પણ કર્યું। જો આપણા ત્યાં કોઈ પણ પ્રસંગ હોય એટલે દાન સાથે જ હોય। કોઈનું જન્મ થાય તો પણ દાન થાય, વિવાહ થાય તો પણ દાન થાય, મરણ થાય તો પણ દાન થાય, સંસ્કાર થાય તો પણ દાન થાય। દાનનો મહિમા ખૂબ છે, અતિશય મહિમા દાનનો આપણા ત્યાં શાસ્ત્રોમાં ગાવવામાં આવ્યો છે। એક વખત ભોજના દરબારમાં દાનના વિષયમાં ચર્ચા ચાલતી હતી એટલે કવિ કુલગુરુ કાલિદાસ ત્યાં બેઠા હતા અને રાજા ભોજે કાલિદાસને પૂછ્યું કે કવિરાજ આ તમારા હાથમાં વાળ કેમ નથી, વાળ ન હોવાનું શું કારણ છે? એટલે કાલિદાસે કહ્યું કે અમે બ્રાહ્મણ છીએ અને બ્રાહ્મણો દાન બહુ લે એટલે દાન લેવાના કારણે અમારા હાથ વારંવાર ઘસાયા કરે એટલે વાળ નથી ઉગતા। એટલે ભોજે બીજો પ્રશ્ન કર્યો કે તો તમે દાન લો છો, હું તો દાન લેતો નથી, તો પછી મારા હાથમાં કેમ નથી?
તો કે તમારા જેવા રાજાઓ દાન બહુ આપ આપ કરે છે, એટલે આપવાના કારણે હાથ ઘસાય છે, માટે તમારા હાથમાં વાળ ઉગતા નથી. એટલે ભોજ રાજા કીધું, એ તો બરાબર, તમને મારે બે ને નથી ઉગતા, પણ આ બધા મંત્રીઓ બેઠા છે, આમના હાથમાં પણ વાળ નથી. તો કે તમે દાન આપો છો, હું દાન લઉં છું, એ આમનાથી જોયું નથી જોતું, આખો દિવસ હાથ ઘસ ઘસ કરે છે ને, એટલે એમના હાથમાં દાન નથી. ગઈકાલે જ ઉદાહરણ આપ્યું હતું તમને, સોમી પૂછે સોમસે ક્યો કર મુખ મલાન. આ સ્થિતિ છે, લોકો દાન આપે મોટી વાત છે, અરે તમે ન આપો તો કઈ નહીં, દાન કેટલું આપો છો એ પણ મહત્વનું નથી, કેવા ભાવથી આપો છો એનું મહત્વ છે. પાટણના મહારાણી મિનલ દેવીનું નામ સાંભળ્યું છે? મહારાણી મિનલ દેવી એક વાર સોમનાથ દાદાના દર્શન કરવા માટે નીકળ્યા, અને સોમનાથ દાદાના દર્શન કરવા જતા હતા એટલે આખું સૈન્ય હતું, સાથે રસાલો બધો સાથે હતો. મિનળદેવીએ દાન કરવા માટે બહુ વસ્તુઓ સાથે લીધી, હીરા મોતી સુવર્ણ વસ્ત્ર બધી જ વસ્તુઓનું દાન કર્યું છે. રોજ એટલું બધું દાન કરે કે દાન કરતા કરતા એમના હાથ દુખવા આવે, અને હાથ દબાવવા બે સેવક રાખવા પડે, આવી સ્થિતિ નિર્માણ થાય. જેને જે જોઈએ મિનળદેવી પોતાના હાથથી આપે, આખો સંઘ એમનો સોમનાથ પહોંચવાની તૈયારીમાં હતો, છેલ્લી રાત્રિનો મુકામ હતો. મિનળદેવીએ એ દિવસે એટલું બધું દાન કર્યું, કેમ કે આગળ પ્રસિદ્ધિ થવા લાગી, મિનળદેવી આવે છે, મિનળદેવી આવે છે, અને જેમ પ્રસિદ્ધિ થાય એમ સાધુઓ સંતો બ્રાહ્મણો કવિઓ ભાટ ચારણ ભિક્ષુકો બધાની આમ ભીડ ઉમડ્યું, અને મિનળદેવી બધાને જેને જે જોઈતું એને આપ આપ કરે આખો દિવસ. બરાબર થાક લાગ્યો હતો, સેવકો હજુ હાથ દાબતા હતા, અને મિનળદેવીને ઊંઘ વળી ગઈ. ઊંઘ વળી અને ઊંઘમાં મિનળદેવીને એક સ્વપ્ન આવ્યું, અને સ્વપ્નમાં સોમનાથ દાદાએ દર્શન આપ્યા. દાદાએ દર્શન આપ્યા એટલે મિનળદેવીએ પ્રણામ કર્યા, દાદાને કહ્યું હું આપના દર્શન કરવા આવું છું. બોલે હા, હું તમારી સેવાથી પ્રસન્ન છું, તમે બહુ દાન કર્યું છે. એટલે મિનળદેવીને પૂછવાની ઈચ્છા થઈ કે હે સોમનાથ દાદા, અમે આ દાન કરીએ, પુણ્ય કરીએ, આપીએ, લઈએ, આ બધી નોંધ તમારે ત્યાં રહેવાય છે? સોમનાથ દાદાએ કીધું, એક કે એક વસ્તુની નોંધ અમારે ત્યાં લેવાય છે, એક પણ એવી વસ્તુ નથી જેની નોંધ ઈશ્વરના દરબારમાં ન લેવાતી હોય. તમે મનથી કોઈ પાપ કરો એની પણ નોંધ લેવાય છે, અને મનથી આપવાનો સંકલ્પ કરો તો એની પણ નોંધ લેવાય છે. સોમનાથ દાદાએ કહ્યું, મિનળદેવી આજે તમે જે દાન કર્યું દાખલા તરીકે એનું લિસ્ટ મારી પાસે પહોંચી ગયું છે, અને આજે જે દાન આપનારા છે સોમનાથ આવનારા, એમાં તમારું નામ બીજા નંબરે છે. હવે મિનળદેવીને વધારે આશ્ચર્ય થયું, આટલું બધું દાન કર્યા પછી મારું નામ બીજા સ્થાને છે, તો પહેલા સ્થાને કોણ છે? કેટલું આપ્યું એના કરતા મેં કેટલું આપ્યું એ બધાને દેખાય છે. હું આટલું આપું છું પણ એની જોરથી જાહેરાત કરો, બધાને ખબર પડે, અને આપ્યા પછી પણ મારું સન્માન થાય એવી એક અપેક્ષા જન્મે છે. જો તમે કર્મ કરો એનું ફળ મળે, દાન કરો એનું ફળ મળે, એટલે તમને અપેક્ષા હોય કે અપેક્ષા ન હોય તો પણ દાન કરો એનું ફળ મળે, પણ હવે તમે જાહેરાત કરી એટલે ફળ મળી ગયું, જાહેરાત થઈ ગઈ, પ્રસિદ્ધિ થઈ ગઈ, પછી બીજું ફળ નહીં મળે. જાહેરાત કરી એટલે ફળ આવી ગયું, હામે ફળ તો મળી જ ગયું, એક હાથે આપ્યું બીજા હાથે લઈ લીધું. અહીંયા સ્થિતિ એવી થઈ, દાદાએ કહ્યું બીજા નંબરે તમારું નામ છે, એટલે મિનળદેવીએ કહ્યું પ્રભુ પહેલા નંબરે કોણ છે જરા કહેશો? એટલે દાદાએ કહ્યું નામ આપવું કે સાક્ષાત દર્શન કરવા? મિનળદેવીએ કહ્યું આવી વ્યક્તિના જો દર્શન કરવા મળે તો હું ભાગ્યશાળી છું. એટલે દાદાએ સંકેત આપ્યા કે આવી આવી વ્યક્તિ છે, કાલે તમને મળશે. બીજા દિવસે સવારે સોમનાથના દર્શને ગયા, દર્શનમાંથી મંદિરના પગથિયા મિનળદેવી ઉતરતા હતા, દર્શન કરીને પાછા આવતી વખતે એમની નજર શોધતી હતી કે દાદાએ જે સંકેત આપ્યા એવી વ્યક્તિ છે કે નહીં, અને શોધતા શોધતા સામે કેટલાક લૂલા લંગડા પાંગળા ભિખારીઓ ભિક્ષુકો બધા બેઠેલા, એની લાઈન ઉપર એમની નજર પડી. અહીંયા તો લોકોના ટોળા આવતા હતા, મિનળદેવીએ સેવકોને કહ્યું બધાને દાન આપો, મિનળદેવીની નજર બીજું કઈ શોધતી હતી. એમાં એક ડોશી દેખાઈ, અને એ ડોશી જોઈને મિનળદેવીને ખાતરી થઈ દાદાએ જે સંકેત આપ્યો તો એ આજ છે.
અને મીનળ દેવી આખી ભીડ ને ચીરી અને પેલા ડોશીમાની જોડે પહોંચ્યા અને એમને પ્રણામ કર્યા. હું મીનળ દેવી આપને પ્રણામ કરું છું. એટલે ડોશી એ કહ્યું, ઓહો, તમે રાજરાણી મીનળ દેવી જેને બહુ મોટું દાન કર્યું છે, તમે પોતે જ છો? એને કહ્યું, મને શરમાવશો નહીં, દાન કર્યું છે ચોક્કસ, એમાં ના નહીં, પણ તમારા જેટલું દાન મેં નથી કર્યું. પેલી ડોશીએ કહ્યું, મારે તો પોતાને ખાવાના ઠેકાણા નથી, મારી પાસે તો મારા ખાવાનું છે નહીં, હું દાન ક્યાંથી કરું? એટલે મેં દાન કર્યું છે એવી તો કોઈ વાત જ નથી. એને કહ્યું, મીનળ દેવીએ પૂછ્યું કે ભલે તમે એવું કહેતા હોય, પણ માજી તમે એક કામ કરો, તમે ગઈકાલે શું દાન કર્યું તું મને જરા જણાવો. એને તો એટલું જ જાણવામાં રસ હતો. અને કહ્યું, મેં કશું નથી કર્યું. તો તમારી જીવનચર્યા જે આખા દિવસમાં તમે દિનચર્યા કરી એ કહો. એટલે પેલા ડોશીમાં બોલ્યા કે એમાં એવું છે કે પરમ દિવસે મારે એકાદશીનો ઉપવાસ હતો. એકાદશી કરો એટલે દસમીના દિવસે એક ટાઈમ થાય, એકાદશીનું અનશન થાય, અને દ્વાદશી એટલે બારસના દિવસે પારણા કરીને એક ટાઈમ ભોજન થાય, અને એકાદશીનું વ્રત એ રીતે થાય. આમણે કહ્યું, મારે એકાદશીનું વ્રત હતું, ગઈકાલે પારણા ખોલવાના હતા, બે રોટલા થાય એટલો બાજરીનો લોટ હું લઈ આવ્યો, અને મેં બે રોટલા બનાવ્યા. બે રોટલા બનાવ્યા એમાંથી એક રોટલો મારા માટે રાખ્યો, અને જે એક રોટલો હતો એના બે ભાગ કર્યા, એમાંથી અડધો રોટલો મેં ગાયને આપ્યો, અડધો રોટલો કૂતરાને આપ્યો. બાકીનો એક રોટલો લઈને પારણું કરવા માટે હું બેઠી, મેં હાથમાં પાણી લીધું, આચમન કર્યું, અને એટલામાં મારી સામે એક સાધુ આવીને ઉભો રહ્યો, અને સાધુએ કહ્યું, માઈ મેં ચાર દિવસે કુછ ખાયા નહીં હે, અગર કુછ હો તો દે દો. મને એમ થયું કે આને ચાર દિવસથી નથી ખાધું, મારે તો એક જ દિવસનો ઉપવાસ છે. એટલે મેં એમાંથી અડધો રોટલો એ સાધુને આપી દીધો. હવે અડધો રોટલો હતો અને હું પારણું કરવા જઉં, શરૂઆત કરવા જઉં, એટલામાં એક સુવાવડી બાઈ આવી, જેને હમણાં તાજી ડિલિવરી થઈ હતી. એને કહ્યું, મારે હમણાં બાળકનો જન્મ થયો છે, મને બહુ ભૂખ લાગી છે, કઈ હોય તો ખાવાનું આપ. અને મેં અડધો રોટલો પણ એને આપી દીધો, અને મેં પાણી પી અને પારણા કરી લીધા. મીનળ દેવીને ખાતરી થઈ ગઈ કે મારી પાસે તો આટલું બધું હેતું એમાંથી આપ્યું, આની પાસે તો જે હતું એ બધું જ આપી દીધું છે એને. એટલે તમે કેટલું આપ્યું એ મહત્વનું નથી, કેવી સ્થિતિમાં આપ્યું અને કેવી ભાવનાથી આપ્યું છે એ મહત્વનું છે. એમાં તમારી ભાવના કેવી જોડાય છે એના આધારે દાનના લેખા જોખા થાય છે. ખેર હમણાં દાનનો વિષય નથી છેડતા. અહીંયા તો સ્થિતિ એવી થઈ કે રાજા દશરથે ખૂબ દાન કર્યું, એમણે ઘણી ભેટ સોગાદો પણ આપી. મારા પુત્રના લગ્ન થયા છે, આજે પણ તમારા ત્યાં સંતાનના લગ્ન થાય તો જાનમાં આવનારને, સગા સંબંધીઓને, બધાને તમે કંઈ ને કંઈ ભેટ પણ પહોંચાડો છો. રાજા દશરથે પણ લોકોને ભેટ આપી, દાન આપી, સોગાદ આપી. પછી તો રામજીનું આખા ગામમાં પધરામણી થઈ, ઉત્સવ થયો, એની ચર્ચા આપણે કાલે પણ કરી. થોડોક સમય વીત્યો, થોડોક સમય એટલે કેટલો સમય વીત્યો તો કે છે, રામજીની ઉંમર 27 વર્ષની હતી અને સીતાજીની ઉંમર 18 વર્ષની હતી. અને એ સમયની આ વાત છે. થયું શું કે રાજા દશરથ એક વખત આમ પોતે રાજસભામાંથી ઘરે ગયા. થાકેલા હતા, બહુ થાક પણ લાગ્યો હતો, પણ જરા એમનો રાજમુકુટ આમ વાંકો થયેલો હતો. એટલે ઘરમાં ગયા અને જેવા પોતાના નિવાસસ્થાને પહોંચ્યા એટલે એમણે દર્પણમાં પોતાનું મુખ જોયું. સ્વાભાવિક તયા, ઘરેથી નીકળે કોઈ માણસ તો પણ એક કાચમાં જોવે, અને ઘરે આવે પાછું એટલે તો પણ કાચમાં જોવે, સ્વાભાવગત છે. બાકી બધા તો જુએ, પણ બહેનોનું તો એવું હોય, ગાડીમાંથી તમે આમ જો તો એટલી વારમાં તો પેલું દર્પણ તમારું ફરી ગયું હોય જોવા માટે કરીને. સામે જે પેલું રાખ્યું ને પાછળ ટ્રાફિક જોવા માટેનું, એ તમે જો આમ તેમ જુઓ, ડ્રાઈવર આમ તેમ જુઓ, એટલી વારમાં પેલું ફરી ગયું, બાજુમાં કોઈ બેન બેઠા હોય, એ વારે ઘડીએ મોડું જોયા કરે. અને એટલા માટે તો દર્પણ અત્યારે તો લોકો આજકાલ પોતાના પર્સમાં પણ રાખે છે, અને અત્યારે જ રાખે છે એવું નહીં હો, પાર્વતી પણ રાખતા હતા. એમનું પણ વર્ણન છે કે પાર્વતી પણ દર્પણ જોડે રાખતા હતા. ખેર, અહીંયા તો થયું એવું કે રાજા દશરથ ત્યાં પહોંચ્યા. રાજા દશરથે દર્પણમાં પોતાનું મુખ જોયું, અને દર્પણમાં મુખ જોયું તો શું જોયું એમણે? શ્રવણ સમીપ ભયાઉ સીત કેશા. શ્રવણ સમીપ, કાનની બાજુમાં, સીત કેશા, કેશ એટલે વાળ, વાળ સફેદ થયેલા હતા. આ કાનની બાજુમાં વાળ સફેદ જોયા અને રાજા દશરથને થયું, અરે રે, ચોક્કસ મને બુઢાપો આવ્યો છે, શરીર ઉપર અસર તો વર્તા જ છે, ઘણા દિવસથી મને એવું લાગે છે કે મારી વૃદ્ધાવસ્થા આવી છે, પણ આજે આ જોઈને મને ખાતરી થઈ કે મને બુઢાપો આવ્યો છે. જો રાજા દશરથની ઉંમર એ વખતે કેટલી હતી, વાલ્મીકી રામાયણ વાંચશો તો ખ્યાલ આવશે, 60 વર્ષ સહસ્રાણી, 60,000 વર્ષની ઉંમર હતી.
અને 60,000 વર્ષની ઉંમર એમને લાગી કે મારે બુઢાપો આવ્યો છે, આપણને 60 વર્ષે આવી જાય છે. અહીં તો 60,000 વર્ષે હવે એમને લાગે છે કે મને બુઢાપો આવ્યો છે. અને એટલે રાજા દશરથે પોતાના વાળ જોયા કે શ્રવણ સમીપ ભયાઉ સીત કેશા, આ સફેદ કેસ જોયા, આ સફેદ વાળ સૌથી પહેલા કાનની બાજુમાં શું કામ આવે છે, કેમ બીજે ક્યાંય નથી આવતા, આવે બધા શરીરે ધીરે ધીરે બધી જગ્યાએ વિકાસ થાય, એનો પ્રસાર થાય, પ્રચાર થાય, ધીરે ધીરે એકથી બીજાનો સંગ લાગે, બીજો સફેદ ત્રીજો સફેદ થયા કરે, પણ સૌથી પહેલા શરૂઆત અહીંયાથી થાય. એટલે આપણે ત્યાં શાસ્ત્રકારો એવું લખે છે કે અહીંયા જ આવે છે, એનું કારણ એવું છે કે કૃતાંતસ્ય દૂતિ, યમરાજનો દૂત છે ને એ અહીંયા આવે, અને યમરાજની જે દૂતિ છે એ તમારા કાન પાસે આવીને ફૂંક મારે, અને ફૂંક મારીને શું કહે છે કે હવે તારો જવાનો સમય નજીક આવતો જાય છે, હવે ચેતી જા, આ પાપના ધંધા છોડ, ભગવાનમાં મન લગાડ, અને ફૂંક મારીને કહે છે ને, એટલે એના ફૂંકના પ્રભાવથી વાળ અહીંયા સફેદ થવા લાગે છે. અને એટલા માટે જેને જેની ઉંમર 60 થવા આવી હોય ને, 60,000 ન થાય તો કઈ નહીં, પણ 60 થવા આવી હોય એટલા લોકોએ આજથી એવો સંકલ્પ કરવાનો કે ઘરે જઈને તિજોરીની ચાવીઓ છોકરાઓ અને વહુઓને, ખાલી હું કહું છું ને, તમે કહો તો ખબર પડે, હા આપી દેવાની. જેને જેને વાળ સફેદ થયા છે એને આ નિર્ણય કરી જ લેવો, અને સૌથી વહેલાસર કરવો. જેટલો વહેલો નિર્ણય કરશો એટલું ફાયદામાં છે. ઘણા લોકો એવું કહે છે હવે મને સંભળાતું નથી, હવે મને દેખાતું નથી, હવે દેખાય નહીં, સંભળાય નહીં, પણ રૂપિયાનો અવાજ ક્યાંક ખડખડનો આવે, નોટો કોઈ ગણતું હોય તો એને ખબર પડે આટલા રૂપિયા થયા. હવે તને દેખાતું નથી પણ પેલો બાજુ બેઠો બેઠો નોટ ગણતો હોય તો આ મનમાં ગણી જાય. તમે ઇન્દ્રિયો શિથિલ થાય પણ ચોક્કસ જ એનો પ્રભાવ તમારા મન ઉપર થવો જોઈએ. બધાને જે માર્ગે જવાનું જ છે એ જવાનો રસ્તો નક્કી જ છે, ક્યારેય બંધ થયો નથી કોઈના માટે ને થવાનો પણ નથી. રામચંદ્ર ભગવાન કી, બાલકૃષ્ણલાલ કી, શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય શ્રી રામ જય રામ જય જય રામ. ને ખાતરી થઈ કે બુઢાપો આવ્યો છે, અને એટલે એમણે તરત જ મનમાં વિચાર કર્યો હવે મારો બુઢાપો આવ્યો છે. વૃદ્ધાવસ્થામાં ભગવાને પુત્રો આપ્યા, એમના લગ્ન થયા, હવે રામજીની ઉંમર પણ એના યોગ્ય છે કે એમને યુવરાજ બનાવી અને રાજ્યની ધુરા રામના હાથમાં સોંપી દઉં. મનમાં વિચાર કર્યો, અને વિચાર શું કર્યો, તરત જ એને અમલમાં મૂકવા માટે નક્કી કર્યું. જે ક્ષણે સારો વિચાર આવે એ જ ક્ષણે અમલમાં મૂકતા શીખવું જોઈએ, લેટ થયા તો કાયમ માટે થયા. અને એટલા માટે વૈરાગ્યની બાબતમાં પણ આપણા ત્યાં ભર્તુહરિ એવું લખે છે, યદ હરેવ વિરજેત તદ હરેવ પ્રવ્રજેત. જે ક્ષણે વૈરાગ્ય પેદા થાય એ જ વખતે સંન્યાસ લો. રાહ જોવા બેસો તો ગયું, અહીંયા તો રાજાએ નક્કી કર્યું કે તરત જ રામજીના હાથમાં શાસનની ધુરા સોંપી દેવી જોઈએ. અને એટલા માટે રાજા દશરથ આ નિર્ણયને દ્રઢ બનાવવા માટે કરી એમણે તરત સભા બોલાવી, બધા જ પોતાના મંત્રીઓને બોલાવ્યા છે. બધા મંત્રીઓની વચ્ચે એમણે પ્રસ્તાવ મૂક્યો કે મારી એવી ઈચ્છા છે કે રામ રાજા થાય, અને મારો આ વૃદ્ધાવસ્થા થઈ છે તો શાસનની ધુરા રામજીના હાથમાં સોંપી દઉં. અને બધા જ મંત્રીઓએ, બહુમતીથી નહીં, સર્વાનુમતે બધા જ લોકો એવું બોલ્યા કે આપનો યોગ્ય વિચાર છે, જો તમે આ વિચાર ન કર્યો હોત તો અમે જ આ વિચાર કહેવાના હતા. રામ રાજા થાય એવું આખી અયોધ્યા ઈચ્છે છે, બધાના મનમાં ઈચ્છા છે કે રામ રાજા થાય, એક એક વ્યક્તિના મનમાં ઈચ્છા છે. અને માટે સચિવ એવું બોલ્યા છે કે તમે આ ઈચ્છા ન વ્યક્ત કરી હોત તો આ ઈચ્છા અમે કરી હોત. બધાનો સર્વાનુમતેથી નિર્ણય થયો, અને નિર્ણય થયો એટલે રાજા દશરથને થયું હવે રાહ નથી જોવી. તાત્કાલિક જ રાજા દશરથ વશિષ્ઠના આશ્રમે પહોંચ્યા, ગુરુ વશિષ્ઠને જઈને પ્રણામ કર્યા, અને વશિષ્ઠને કહ્યું, પ્રભુ આપને એક વાત કરવી છે. વશિષ્ઠે કહ્યું, બોલો. મારા મનમાં એવી ઈચ્છા થઈ છે કે હું રામને રાજા બનાવી અને હું નિવૃત્તિનો માર્ગ અપનાવું, રામ યુવરાજ બને.
આપની આજ્ઞાની જરૂર છે. આખું મંત્રીમંડળ સંમત છે, બધાની ઈચ્છા છે, આપ શું આજ્ઞા કરો છો? અને વશિષ્ઠે કહ્યું, યોગ્ય વાત છે, તમે જે નિર્ણય કર્યો છે યોગ્ય છે. જે આખું મંત્રીમંડળ ઈચ્છે છે, રાજા પોતે ઈચ્છે છે, તો પછી રામ રાજા થાય એમાં મને કોઈ વાંધો હોઈ શકે નહીં. યોગ્ય નિર્ણય છે રાજા. અને એટલે એમણે તરત બીજી વાત કરી, પ્રભુ મને એવું લાગે છે કે આ સારો દિવસો છે, અત્યારે ચૈત્ર માસ ચાલે છે, તિથિ નક્ષત્ર સારા છે, જો તરત નિર્ણય લેવામાં આવે તો આવતીકાલનો જે દિવસ છે એ યોગ્ય દિવસ છે, તો આમાં મુહૂર્ત કરી દઈએ અને રામનું રાજ્ય તિલક થઈ જાય તો? અને વશિષ્ઠે કહ્યું, જેવી આપની ઈચ્છા, રામ રાજા થાય એ જ મુહૂર્ત સારું, એમાં મુહૂર્ત જોવાનું હોય જ નહીં. જામ રામ જે દિવસે રાજા બને એ જ મુહૂર્ત યોગ્ય છે, એ જ મુહૂર્ત શ્રેષ્ઠ છે. જો જયારે પણ ગુરુની સમીપ જવાનું હોય તો રાજાએ જઈને કહેવાનું હોય કે ગુરુદેવ તમે કહો એ દિવસે અમે રામનો રાજ્યાભિષેક કરીએ. અહીંયા એવું નથી થયું. ઘણા લોકો એવી શંકા પણ કરે, પ્રશ્ન પણ પૂછે કે વશિષ્ઠ જેવા મુનિએ જો મુહૂર્ત કાઢ્યું હોય અને એ મુહૂર્તમાં રામનો વનવાસ કેમ થયો? હકીકત એવી છે, રામાયણ નોંધે છે કે વશિષ્ઠજીએ મુહૂર્ત આપ્યું જ નથી, રાજા પોતે મુહૂર્ત કાઢીને ગયા છે. દશરથ રાજા જ્યોતિષના જાણકાર છે, એમને જ્યોતિષ શાસ્ત્ર નું જ્ઞાન છે, અને માટે પોતે મુહૂર્ત કાઢીને ગયા છે કે આ દિવસ યોગ્ય છે, આપ કહો તો એ દિવસે અમે કરીએ. બીજી વાત, રાજાએ આ દિવસ પસંદ કર્યો, આટલી ઉતાવળ કરી. ઉતાવળ એટલા માટે કહું છું કે ભરત અને શત્રુઘ્ન ની હાજરી નથી, બંને મોસાળ ગયેલા છે, અને એવા વખતે રામને રાજ્યાભિષેક કરવાનો નિર્ણય રાજાએ કેમ કર્યો? એટલા માટે કે રાજા પંચાંગ ખોલીને બેઠા, અને પંચાંગ ખોલીને એમણે દિવસ તો જોવાનો હતો, પણ સાથે સાથે એમની નજર ગ્રહો ઉપર પડી અને શું જોયું? સૂર્યાંગારક રાહુ બી, સૂર્ય અંગારક કહેતા મંગળ અને રાહુનો યોગ થયો છે. આ સૂર્ય રાહુ ને મંગળ ત્રણે એક જ સ્થાન ઉપર જો ભેગા થાય તો રાજા મૃત્યુ માપનો હતી, રાજાનું મૃત્યુ થાય એવા યોગ ઉભા થયા છે. એટલે દશરથે કહ્યું, જો મારું મૃત્યુ થવાનું હોય તો હું મરતા પહેલા રામ રાજા થાય મારી નજરે જોઈ લઉં. એટલે દશરથ રાજાને જાણ છે કે મારું મૃત્યુ નજીકમાં છે, કદાચ આ સંજોગો ઉભા થાય એવા યોગ બની રહ્યા છે, અને જો આવા યોગ બનતા હોય તો યોગ્ય છે કે રામજી રાજા બને એ મારી નજરે હું જોઉં, પછી ભલે મારું મૃત્યુ થાય. આ દિવસે થશે એવી મૃત્યુની ખબર નથી, પણ ક્યારેક આવવાનું જ છે, અને યોગ આવો બની રહ્યો છે તો શું કામ રામ રાજા ન બને? અને એટલા માટે વશિષ્ઠની આગળ જઈ અને પ્રસ્તાવ મૂક્યો, પ્રભુ આપ કહો તો આ દિવસે અમે રામજીનું રાજતિલક કરવા માંગીએ છીએ. વશિષ્ઠે આજ્ઞા આપી, યોગ્ય છે, અને વશિષ્ઠને ત્યાંથી બોલાવવામાં આવ્યા. વશિષ્ઠ મુનિ દશરથજી ત્યાં આવ્યા છે રાજમહેલમાં, અને એમને કહ્યું કે આપ જાઓ અને રામજીને આના માટે તૈયાર કરો. વશિષ્ઠજીને તૈયાર કરવા માટે મોકલવામાં આવે એની પહેલા દશરથે રામજીને પોતે સભામાં બોલાવ્યા છે. સભામાં બોલાવીને રામજીને કહેવામાં આવ્યું છે કે અમે આપને યુવરાજ બનાવવા માંગીએ છીએ. અને વશિષ્ઠ મુનિ આ પ્રસ્તાવ મૂક્યો છે, દશરથજીનો તો આનંદ હતો જ, આખું ગામ, આખું નગર, આખી સભા, બધા લોકોનો આનંદ હતો જ. પણ જ્યારે રામજીની આગળ આ પ્રસ્તાવ મૂકવામાં આવ્યો કે આપના રાજતિલક માટે કરીને આ પ્રસ્તાવ છે અને તમે યુવરાજ બનો એવો પ્રસ્તાવ છે, ત્યારે રામજીની પ્રતિક્રિયા શું હતી? રામજી એવું બોલ્યા છે કે પ્રભુ આ વિચાર યોગ્ય નથી. હે ગુરુવર અને મહારાજા દશરથ, આપ બંનેના ચરણોમાં હું વિનંતી કરું છું કે મને રાજતિલક કરવાનો નિર્ણય યોગ્ય નથી. કેમ યોગ્ય નથી? કે અમે તો ચારે ભાઈઓનો જન્મ એક જ દિવસે થયો, અમે ચાર ભાઈઓ સાથે મોટા થયા, અરે ઉપબેત વિવાહુ, અમારા યજ્ઞોપવિત સંસ્કાર એક જ દિવસે થયા, અમારો વિવાહ એક જ દિવસે થયો, અને હવે રાજ્ય આપવાનું હોય તો મને એકને ગાદીએ બેસાડવો યોગ્ય નથી. જો ચારે ભાઈઓ ભેગા જન્મ્યા છે, ભેગા મોટા થયા છે, ભેગા સંસ્કાર થયા, ભેગા લગ્ન થયા, તો બાકીના ત્રણે ભાઈને પણ રાજા બનાવો. જો રામજીનો કેટલો મોટો મત છે, રામજી પોતે રાજા થવા ઈચ્છે છે એવું છે જ નહીં, રામજીના મનમાં ક્યાંય રાજ્યની લાલસા છે જ નહીં. અને એટલે રામજી કહે છે કે ચારેને ન્યાય કરવો જોઈએ, અને માટે મને રાજા બનાવો, એના કરતા ભરત બને, લક્ષ્મણ બને, શત્રુઘ્ન બને, એ યોગ્ય છે. અને જયારે આવું બોલવા લાગ્યા ત્યારે ગુરુએ કહ્યું, પ્રભુ આપને તો ખબર છે, રામજી આપ તો જાણો છો કે આપણા ત્યાં ક્ષત્રિયોમાં જે મોટો દીકરો હોય એનું જ રાજતિલક થાય છે. રામજી કહ્યું, હું નથી જાણતો એવી વાત જ નથી.
મને ખબર જ છે, આ પરંપરા પણ મને ખબર છે, પણ આ થાય તો વધારે યોગ્ય છે. મને એનું દુઃખ છે, હું રાજા બનું તો મારા ભાઈઓની ઈચ્છા હોય તો બનું, જો મારા ભાઈઓને ક્યાંય પણ એનાથી દુઃખ થતું હોય તો એવું રાજ્ય મને સ્વીકાર્ય નથી. રામાયણ જેવો ભ્રાતૃ પ્રેમ દુનિયામાં કોઈ જગ્યાએ જોવા નહીં મળે. અદ્ભુત ભ્રાતૃ પ્રેમ નું લક્ષણ તમે જોવું હોય તો રામાયણમાં જોવા મળશે. અને જ્યારે રામજી આવું બોલ્યા છે, બધાએ રામજીને સમજાવ્યા પણ છે, રામજીએ કહ્યું હું વાતને સ્વીકારતો નથી એવું નથી, અને લક્ષ્મણ સાથે એમની ચર્ચા પણ થઈ છે, અને લક્ષ્મણજી એવું બોલ્યા છે પ્રભુ રાજા આપ જ બનો, રાજા બીજું કોઈ બને યોગ્ય નથી, પ્રભુ અમારી ઈચ્છા છે કે આપ રાજ્યનો સ્વીકાર કરો. અને રામજીએ કહ્યું છે લક્ષ્મણ તને જો ખુશી થતી હોય, ભરતને જો ખુશી થતી હોય, શત્રુઘ્નને જો ખુશી થતી હોય તો તમારી ખુશી માટે હું રાજા બનવા તૈયાર છું. રામજી આ વાતનો સ્વીકાર કર્યો. ગુરુજી રામજીના નિવાસ સ્થાન ઉપર પહોંચ્યા અને ગુરુજીએ રામજીને તૈયારી કરવા સૂચના આપી, તમારે આજથી ભોય ઉપર સુવાનું, એટલે જમીન ઉપર સુવાનું, ઉપવાસ કરવાનો, આ રીતે ભક્તિ કરવાની, આટલી આટલી વસ્તુઓનું પાલન કરવાનું, બ્રહ્મચર્યનું ખાસ પાલન કરવાનું, આ બધી સૂચનાઓ આપી છે. અને સૂચનાઓ આપ્યા પછી રામજી પોતે જ્યારે સીતાના નિવાસ સ્થાન ઉપર ગયા અને સીતાજીને જઈને મળ્યા, સીતાજીને પણ સમાચાર મળ્યા છે, સીતાજી પણ આનંદિત છે. અને ત્યારે રામજી ત્યાં પહોંચ્યા છે અને રામ અને સીતાનો વાર્તાલાપ થયો. એમાં રામજી એવું કહ્યું છે કે સીતા તને ખબર છે સ્થિતિ શું થઈ, મને રાજસભામાં બોલાવવામાં આવ્યો અને હું ત્યાં પહોંચ્યો અને જ્યારે આ રાજ્યાભિષેકની જાણ કરવામાં આવી તો શું સ્થિતિ થઈ છે, સીતા જરા કલ્પના કરો. અને સીતા એવું બોલ્યા છે કે મને એવું લાગે છે કે તમે ત્યાં ગયા હશો, રાજા દશરથે આ પ્રસ્તાવ મૂક્યો હશે, તમે દશરથના ચરણોમાં માથું મૂક્યું હશે અને તમારી આંખમાંથી જે આંસુનો પ્રવાહ નીકળ્યો હશે એનાથી મારા દશરથના ચરણ ધોવાઈ ગયા હશે, અને દશરથજીની આંખમાંથી જે આંસુ પડ્યા એનાથી આપનું માથું ભીંજાઈ ગયું હશે. ઇતિહાસ નોંધ કરે છે કે બિલકુલ આવું જ થયું હતું. જો પત્ની પતિને સૌથી સવિશેષ જાણી શકે એનાથી વધારે દુનિયામાં કોઈ જાણી શકે નહીં. અરે સીતાજીની ક્યાં વાત કરો, આજની સ્થિતિ તો બહુ એનાથી ઉલટી છે ભાઈ. 20-20 વર્ષ, 25-25 વર્ષ લગ્ન કર્યા નથી, હજુ એ ખબર નથી પતિને શું ભાવે છે, શું નથી ગમતું, શું જોઈએ છે, એને કયા કપડા ગમે છે, કેવી રીતે રહેવું ગમે છે, એની સમજણ પત્નીને ન પડે. પછી બાકીના પતિના મનોભાવ તો ક્યાંથી જાણી શકાય. અહીંયા તો એના મનમાં શું ચાલે છે પતિના એ પણ પત્નીને ખબર છે કે એમના મનમાં આ ચાલતું હશે, સ્થિતિ આ સર્જાઈ હશે અને આવું જ બન્યું હોવું જોઈએ. આ ભારતમાં પતિવ્રતા સ્ત્રીઓના કારણે ભારત આજે પણ ઓળખાય છે. અને એટલે પત્ની એ પતિનું અડધું અંગ છે, એ અર્ધાંગના છે. ભગવાન શિવ પાર્વતીને પોતાના અડધા અંગમાં બેસાડે છે, એનું કારણ જ એ છે કે એ અર્ધાંગના છે. સૌથી સવિશેષ કોઈ જાણી શકતું હોય તો પત્ની જ જાણી શકે, જો એનામાં યથોચિત ગુણ હોય તો. અહીંયા સ્થિતિ એવી થઈ કે રામજીને પોતાને હર્ષ થયો. રામજીએ કહ્યું સીતે ખરેખર એવું જ થયું છે. બીજી બાજુ ઘટના એવી ઘટી કે જ્યારે રામજીના રાજ્યાભિષેકનો સંકલ્પ થયો એટલે બધી જ દિશાઓમાં વાત ફેલાવા લાગી, ગામમાં ચારે બાજુ સમાચાર ફેલાવા લાગ્યા, રાજમહેલ સુધી પણ સમાચાર પહોંચી ગયા. અહીંયા સ્થિતિ એવી થઈ કે દેવતાઓ બધા ભેગા થયા અને દેવતાઓએ મીટિંગ કરી. બધા જ દેવતાઓ ભેગા થયા અને દેવતાઓએ કહ્યું આ ખોટું થઈ રહ્યું છે, જો રામ રાજા બની જશે તો આ બાજુ જે રાવણનો અત્યાચાર વધ્યો છે એ ત્રાસથી મુક્ત કરવા માટે ભગવાને આપણને વચન આપ્યું, હવે રાવણને મારવો હોય તો જો રામ રાજા થઈને બેસી જશે તો રાવણને મારવા કોણ જશે, એટલે આ ખોટું થાય છે અને ગમે તેમ કરીને આ વાતને અટકાવો. બ્રહ્માજી સહિત બધા લોકો ભેગા થયા છે, સરસ્વતીને બોલાવવામાં આવ્યા. સરસ્વતીને કહ્યું માતાજી કંઈક કરો, કોઈકની બુદ્ધિ ભ્રમિત કરો, એકાદની જો બુદ્ધિ ભ્રષ્ટ થાય અને રામના રાજ્યાભિષેકમાં વિઘ્ન આવવું જોઈએ. જો દેવતાઓ પણ ઈચ્છે છે કે વિઘ્ન આવે, તમે એવું ન ઈચ્છશો કે તમે એવું ન સમજશો કે દેવતાઓ વિઘ્ન નથી કરતા, દેવતાઓ પણ વિઘ્ન કરે છે. દેવતાઓ વિઘ્ન કરવા માટે સરસ્વતીને બોલાવે છે. માં સરસ્વતી ત્યાં આવ્યા અને સરસ્વતીને વંદના કરવામાં આવી. દેવતાઓએ કહ્યું તમે જાઓ માતાજી, કોઈની બુદ્ધિ ભ્રષ્ટ કરો અને રામનો રાજ્યાભિષેક ન થાય એવું કરો. સરસ્વતી કહ્યું દેવતાઓ તમને તમારી જ પડી છે, અરે સાક્ષાત નારાયણ જયારે અવતાર લઈને આવ્યા છે, પ્રજા જયારે ઉત્સુક છે, આખું રાજ પરિવાર તૈયાર છે અને આખી નગરી આટલી હર્ષ ગેલી થઈ છે, તો રામજીના રાજ્યાભિષેકમાં વિક્ષેપ કરશો તમારી શું ગતિ થશે,
તમને એનું ભાન નથી? સરસ્વતીએ તો બહુ ફટકાર્યા છે દેવતાઓને, અને સરસ્વતી બહુ એમને સારી ભાષામાં કહેવાય કે સારી ભાષામાં ફટકાર્યા કે દેવતાઓ યોગ્ય નથી કરતા. પણ બ્રહ્માજીએ કહ્યું, દેવી વાત એવી છે કે જો રામજી વનમાં જશે તો જ દેવતાઓનું અને જગતનું કલ્યાણ થશે. એમનું અવતાર કાર્ય સિદ્ધ કરવું હોય તો એમનો રાજ્યાભિષેકમાં વિઘ્ન કરવું જરૂરી છે. અને માટે સરસ્વતી નીકળ્યા છે કે કોઈની બુદ્ધિ ભ્રષ્ટ થવી જોઈએ. સરસ્વતી આખી નગરીમાં ફર્યા છે. મેં તમને કાલે પણ કહ્યું કે પણ અયોધ્યા નગરી જેવી હતી, કામ ઈવાના કદરીઓ વાન રસંસ પુરુષક પછી એવો કોઈ એક પણ વ્યક્તિ મળી નહીં કે જે વ્યક્તિની બુદ્ધિ ભ્રષ્ટ કરી શકાય. બધા રામજીના ચરણોમાં પ્રીતિ રાખનારા છે, કોની બુદ્ધિ ભ્રષ્ટ કરવી? આ ભારત છે, અને ભારતમાં ભારત શબ્દનો અર્થ જ એવો છે જે જ્ઞાનમાં રત છે. ભા શબ્દનો અર્થ જ છે જ્ઞાન. ભા એટલે પ્રકાશ, ભા એટલે જ્ઞાન. જે જ્ઞાનમાં રત છે, પ્રકાશમાં રત છે, માટે જેનું નામ ભારત છે. અને અહીંયા આખા દેશમાં એટલે આખી નગરીમાં સરસ્વતી ફર્યા, પણ કોઈ વ્યક્તિ એવી મળી નથી કે જેની બુદ્ધિ ભ્રષ્ટ કરી શકાય. છેવટે સરસ્વતીએ વિચાર કર્યો, આ નગરીમાં તો જે જન્મ્યો હશે, આ દેશમાં જન્મ્યો હશે, એની બુદ્ધિ તો ભ્રષ્ટ થઈ શકશે નહીં. કોઈ વિદેશથી આવેલું છે એવું શોધો. અને શોધતા શોધતા સોનિયા ગાંધી મળી ગઈ, એટલે મંત્રા મળી ગઈ. જો કોઈનું નામ ના લેવાય મારાથી, આ તો ખાલી મજાકમાં કહું છું. પણ વિદેશથી આવેલું કોણ છે એની તપાસ કરી, અને તપાસ કરતા કરતા એમના ધ્યાનમાં આવ્યું કે મંત્રા છે જે આ દેશમાં નથી જન્મી, બહારથી આવી છે, અને માટે એની બુદ્ધિ ભ્રષ્ટ કરી શકાશે. અને એટલા માટે એમણે નક્કી કર્યું સરસ્વતીએ કે આની બુદ્ધિમાં પ્રવેશ કરું તો વિઘ્ન આવે. અન્યન્ય રામાયણોમાં એવી નોંધ છે કે નારદજી ત્યાં આવ્યા છે અયોધ્યામાં, અને નારદજીએ રામજીની સાથે રાત્રે સત્સંગ કર્યો છે. અને નારદજીએ રામજીને કહ્યું, પ્રભુ તમારો રાજ્યાભિષેક થાય, આ દેવતાઓ જે કામ માટે તમને અવતાર લેવા પ્રાર્થના કરી હતી એ કાર્ય અધૂરું રહી જશે. અને રામજીએ કહ્યું છે, તમે ચિંતા ન કરો, હું મારો રાજ્યાભિષેક નહીં થાય, હું આવતીકાલે વનમાં પ્રયાણ કરીશ. એમણે નારદજી સાથે આ વાર્તાલાપ કર્યો છે, અને પછી નારદજી ત્યાંથી વિદાય થયા છે. અર્થાત એનો મતલબ એવો છે કે રામજી પોતે ક્યાંય એમના મનમાં આ રાજ્યાભિષેક થાય એના માટે ઉત્સાહ પણ નથી, અને રાજ્યાભિષેક ન થાય તોય કોઈ પડી નથી. રામજી અવતાર છે ને એમનું અવતાર કાર્ય સિદ્ધ કરવા માટે આવ્યા છે. અહીંયા એમનો વાર્તાલાપ થયો, નારદજી ગયા, સરસ્વતી ભ્રમણ કરે છે, અને એમના ધ્યાનમાં મંત્રા આવી છે, અને મંત્રાને જઈ અને મંત્રાની બુદ્ધિમાં પ્રવેશ કરે છે. સરસ્વતીએ મંત્રાની બુદ્ધિમાં પ્રવેશ કર્યો, અને મંત્રાએ શું કર્યું? ઘટના એવી ઘટી છે, વાલ્મીકી એવું લખે છે કે સ્થિતિ એવી થઈ કે કૌશલ્યાને જયારે આ સમાચાર મળ્યા કે રામનો રાજ્યાભિષેક થવાનો છે, એટલે કૌશલ્યાએ જે નવા વસ્ત્રો ઘરમાં હતા એમાંથી એક નવી સાડી કાઢી અને પોતાની દાસીને આપી. મારો રામ રાજા થવાનો છે, લે હું તને ભેટ આપું છું. એટલે દાસીને નવી સાડી આપી. આ સાડી લઈ અને દાસી ઉપર છત ઉપર ગઈ. હવે દાસી છત ઉપર લઈને ગઈ, અને બીજી બાજુ શું થયું કે એ દાસીને પેલી મંત્રા મળી, અને મંત્રાએ નવા વસ્ત્ર જોયા એટલે દાસીને પૂછ્યું, આ નવા વસ્ત્ર ક્યાંથી લાવી? એટલે એને કહ્યું, તને ખબર નથી, રામ રાજા થવાના છે, અને રામ રાજા થાય છે એના માટે નવા વસ્ત્રની ભેટ કૌશલ્યાએ બધાને આપી છે, મને પણ નવી સાડી આપી છે. અને મંત્રાને આગ લાગી, મને કેમ ના આપી? જો મંત્રાને સાડી આપી હોત તો બધું અટકી જાત. પણ મંત્રાને એ જ થયું, મને સાડી કેમ ના આપી? આને સાડી આપી, મને નહીં આપી. જો વાલ્મીકિ તો વુમન સાયકોલોજી પણ સારી રીતે જાણે છે. એમણે અહીંયા એની નોંધ કરી છે કે મંત્રા મનમાં આ વાત પ્રગટ થઈ, અને મંત્રા ત્યાંથી દોડતી દોડતી ગઈ. હવે કૌશલ્યાના મનમાં આવો ભેદ છે જ નહીં, કૌશલ્યાજીએ તો બધાને આપવાની છે. આ પહેલા મળી ગઈ તેને પહેલા આપી, પેલી હજુ નથી મળી, મળશે ત્યારે આપશે, બધાના માટે પડી જ છે. પણ પેલીએ ઉતાવળ કરી. જો નોકરો ક્યારેક કેવું બાફી નાખે ને કઈ નક્કી નહીં, એટલે તો નોકરોને ઘણા માથે ચડાવાય નહીં. હંમેશા એવો નિયમ છે, પંડિતજી તો એવું કહેતા કે અમુક લોકોને માથે ન ચડાવાય. જેમ કે પુત્ર હોય, શિષ્ય હોય, પત્ની હોય, નોકર હોય, એને માથે ચડાવશો તો ઉપાધિ કરશે. એટલે ઘણું માથે નહીં ચડાવવાનું, એ હરખા ચાલે એટલું જ જોવાનું, વધારે કઈ જોવાનું નહીં. એમ અહીંયા સ્થિતિ એવી થઈ કે આ મંત્રા છે કઈ કઈ એને માથે ચડાવી રાખેલી હતી, અને એટલા માટે કઈ કઈ ના ત્યાં ગઈ. અને કઈ કઈ ના ત્યાં ગઈ ત્યારે શું હતું? કઈ કઈ સૂતી હતી, કઈ કઈ ને હજુ ખબર નથી, કઈ કઈ આમ સુતેલી હતી. અને મંત્રા ત્યાં પહોંચી, અને મંત્રા જઈને બોલવા લાગી, અરે મૂઢ,
કિંમતે શેતે, અરે અંગે શું કામ છે ઉભી થા, મૂડ કિંમતે શેતે, અરે મૂડ તું ઊંઘે શું કામ છે ઉભી થા. પેલી એકદમ આશ્ચર્ય થયું આને, કે આ શું કામ આમ બોલે છે. ઉંમરમાં મંથરા મોટી હતી પણ દાસી છે, અને દાસી હોવા છતાં તું કહીને બોલાવે છે મહારાણી. જો મોઢું તો તોડે છે એવું દેખાય છે. એને કહે છે કે મૂડ તું ઊંઘી રહી છે, તને ભાન નથી, તારા વિરુદ્ધમાં ષડયંત્ર ચાલી રહ્યું છે. કઈ કઈ હસવા લાગી, કઈ કઈ કીધું મંથરા તારું મગજ તો ઠેકાણે છે, ષડયંત્ર વળી શાનું ચાલે. અરે હું તો અહીંયા મહારાણી છું, પટરાણી છું, અને મારા વિરુદ્ધમાં ષડયંત્ર, આવી વાતો કરતા શરમ નથી આવતી. અરે તને ખબર છે રામના રાજ્યાભિષેકની તૈયારીઓ થઈ રહી છે. અને કઈ કઈ ને આશ્ચર્ય તો લાગ્યું, પણ કઈ કઈ ને સુખદ આશ્ચર્ય થયું. અને કઈ 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 શું વાત કરે છે, રામ રાજા થાય છે, આનાથી સારા સમાચાર કયા હોઈ શકે. અરે મંથરા તારા મોઢામાં ઘી શક્કર, તારા મોઢામાં ગોળ, તે સારામાં સારા સમાચાર આપ્યા છે. અને પોતાના હાથમાં સોનાનું કડું હતું એ કાઢી અને એને મંથરાને આપ્યું, લે આ મારા તરફથી તને ભેટ છે. કઈ કઈ ને આનંદ થયો, મારો રામ રાજા થાય છે. રામ ક્યારે માતાઓ પ્રત્યે ભેદભાવ રાખ, અરે કોઈના પ્રત્યે નથી રાખતા, પણ ત્રણેય માતાઓ મારી જ છે અને હું એમનું જ સંતાન છું એવો ભાવ હંમેશા રામજીએ રાખ્યો છે. એટલે કઈ કઈ ને થાય છે, રામ મારો મોટો પુત્ર છે, ભરત મારો નાનો પુત્ર છે, એવો જ ભાવ હંમેશા રહ્યો છે. અને એટલે કહે છે કે જો રામ રાજા થતો હોય તો એનાથી વિશેષ ઉત્સાહની વાત કહી હોય, લે આ કંગન રાખ. અને જેવું કંગન હાથમાં આપ્યું, આ કુબડી એટલે કઈ મંથરાએ એ કંગન લીધું અને જોરથી તોડી અને ફર્શ ઉપર ફેંકી દીધું. હું તારા કંગન માટે થોડી બેઠી છું, મને કોઈ લોભ કે લાલચ નથી, હું એના માટે કરીને તને નથી કહેતી. મને તો દુઃખ થઈ રહ્યું છે કે આટલું તારા વિરુદ્ધમાં ષડયંત્ર ચાલે છે, તોય તને આ કંગન આપવાનું સૂજે છે. અને કહ્યું, તું શું બોલે છે મને સમજણ નથી પડતી. જો રામ રાજા થવાના હોય એનાથી વધારે કોઈ સારા સમાચાર ના હોઈ શકે, પછી ષડયંત્ર શું, વાત શું, સાની વાત છે, કઈક વાત કરે તો ખબર પડે. અને આ મંત્ર બોલવા લાગી કે કઈ કઈ તને હજુ ખબર નથી, તારા અને ભરતના વિરુદ્ધમાં અહીંયા ષડયંત્ર ચાલી રહ્યું છે, રામને રાજા બનાવવાની યોજના છે. રામ રાજા બનશે એટલે કૌશલ્યા એ રાજમહિષી, અરે રાજ માતા બનશે, અને કૌશલ્યા રાજમાતા બન્યા પછી કૌશલ્યાનું એક ષડયંત્ર છે કે તને અને ભરતને બંનેને કેદખાનામાં નાખી દેવામાં આવશે, તમને બંનેને જેલમાં નાખવામાં આવશે, અને કાં તો તમને દાસ દાસીની જેમ તમારી પાસે કામ કરાવવામાં આવશે. આવું એક ષડયંત્ર છે, એની મને ગંધ આવી છે અને મેં એની તપાસ કરી છે, આ ઘટના સાચી છે, આ વાત સાચી છે. હાવ ખોટું બોલે છે, બિલકુલ જુઠ્ઠે જુઠ્ઠા સમાચાર છે, પણ છતાંય સોગંદ ખાઈને એવું કહે છે કે મેં આ સમાચાર સાંભળ્યા છે, આવું થઈ રહ્યું છે. અને જયારે આવું બોલવા લાગી ત્યારે કઈ કઈ એકદમ ગુસ્સો આવ્યો અને કઈ કઈ એ પોતાનો હાથ ઉપર કર્યો અને મંત્રના ગાલ ઉપર જડી દો. મંત્રને કહ્યું, તને બોલતા શરમ નથી આવતી, તું કૌશલ્યાના માટે આવું બોલે છે, તું રામજીના માટે આવું બોલે છે, આ સંભવ જ નથી, આ વાત ખોટી છે. બંનેની વચ્ચે ખાસો સંઘર્ષ થયો છે. આ સંઘર્ષ થયા પછી જયારે આ કુબડી છે એને સ્ત્રી ચરિત્રનો આરંભ કર્યો અને એને શું કર્યું, એ પોતે રડવા લાગી અને રડતી રડતી એવું કહેવા લાગી, કોઈ નૃપ ભય હમે ક્યાં લેના, અરે રાજા રામ થાય કે ભરત મારા બાપનું શું લૂંટાઈ જવાનું હતું, રામ રાજા થાય તો મને કઈ નથી મળવાનું, ને ભરત રાજા થાય તો મને કઈ નથી મળવાનું, થાય તો તારો દીકરો થાય, કૌશલ્યાનો દીકરો થાય, મારે તો કઈ થવાનું હતું નહીં, મને એનાથી વ્યક્તિગત કોઈ ફાયદો થવાનો નથી, પછી મારે શું કામ ચિંતા કરવાની, તું જેલમાં પડી રહેજે, ભરત જેલમાં જશે, મારું કઈ લૂંટાઈ જવાનું નથી, હું તો મારા બાપના ઘરે પાછી જતી રહીશ, હું પિયર જ. આણે જે સ્ત્રી ચરિત્ર આરંભ કર્યું અને એ આરંભ થયું એટલે કઈ કઈ ને ધીરે ધીરે એક ખૂણામાં સહેજ જગ્યા થઈ અને એને એવું કહ્યું, મંથરા તું સાચી બોલતી હોય મને ભરોસો થતો નથી, પણ આની ખાતરી શું કે ખરેખર આવું ચાલી રહ્યું છે. તો કે બોલો, તમને હજુ સુધી કઈ કઈ ખબર છે ખરા કે રાજ્યાભિષેકની કોઈ પ્રક્રિયા ચાલી રહી છે? કઈ કઈ કહ્યું, હજુ સુધી મને કોઈ સમાચાર નથી. તો આ વાત તો 14 દિવસ જૂની છે, આજે તો 15મી રાત્રી છે, 14 રાત્રિથી અયોધ્યામાં રામના રાજ્યાભિષેકની તૈયારી ચાલે છે અને તમને આજ સુધી ખબર નથી. અરે આ કૌશલ્યાની દાસી નવા કપડા લઈને આવી, હું મારી નજરે જોઈને આવી છું, બધાને આખા ગામમાં વહેંચણી થઈ છે, બધાને ભેટ સોગાદો અપાઈ છે અને હજુ સુધી તમને એનાથી અંધારામાં રાખવામાં આવ્યા છે. જો ષડયંત્ર ન હોય તો તમારાથી છુપાવવાનું કારણ શું? આ તમારાથી વાત છુપાવવામાં આવી છે. હવે કઈ કઈ ને સહેજ જગ્યા મોટી થઈ અને કઈ કઈ ને થયું કે વાત ક્યાંક સાચી લાગે છે. અને એટલે મંથરા કહેવા લાગી કે જો તમે આ ભોળા છો,
દશરથ તમારી પાસે આવે છે પણ તમારું કયું માનતા નથી, તમારી સાથે મીઠું મીઠું બોલે છે, વાસ્તવમાં એ માણસ યોગ્ય નથી. ધર્મવાદી શઠો ભરતા, આ તમારો જે પતિ છે એ ધર્મવાદી ધાર્મિક હોવાનો ઢોંગ કરે છે, વાસ્તવમાં એ ધર્મવાદી નથી. ધર્મવાદી શઠો ભરતા, અને શઠ છે. જો કોઈ પણ સ્ત્રીના પતિના વિષયમાં તમે આડો અવળો એક પણ શબ્દ બોલો તો કોઈ પણ સ્ત્રી ભારતીય નારી હોય તો એ સહન કરી શકે નહીં. અને અહીંયા કૈકેયીએ જ્યારે આ શબ્દો સહન કર્યા એટલે મંત્રાને ખાતરી થઈ હવે જે ભરાવવું છે ભરાઈ શકાશે. મંત્રાને ખાતરી થઈ કે હવે કઈ વાંધો નહીં આવે, હવે જે ભરાવવું છે છૂટ છે. એ પોતાના પતિના વિરુદ્ધનો જો શબ્દ સહન કરી શકે છે તો ચોક્કસ એને હું જે કહીશ એ કરશે. આમ તો એ વિશ્વાસુ દાસી હતી અને એના પિયરમાંથી ભેગી મોકલાયેલી એટલે કૈકેયીને એણે પોતાના હાથે મોટી કરેલી એટલે એનું મહત્વ તો હતું જ. અને ઉપરથી એણે આ રીતે એને ચડાવી તૈયાર કરી. કયું કૈકેયી? હવે તો એક જ રસ્તો છે. શું રસ્તો છે? રસ્તો એ છે કે તમારી પાસે રાજા દશરથ તમારી સેવા લાવવા આવશે અને સેવા લેવા માટે જ્યારે આવે ત્યારે એ વખતે તમે રાજા દશરથને આ વાત પૂછો. પૂછો નહીં, એમને બાંધો અને એને બાંધીને તમારે રાજા દશરથ જોડે કોઈ ને કોઈ વસ્તુ લેવાની બાકી છે એની માંગણી કરો. બોલે શું બાકી છે? કૈકેયીને તો ધ્યાન પણ નથી, યાદ પણ નથી. અને આ મંત્ર યાદ દેવડાવે છે કે સંભરાસુર સાથે જ્યારે યુદ્ધ થયું ઇન્દ્રનું અને ત્યારે ઇન્દ્રએ સહાયતા માંગી અને રાજા દશરથને તમે ઇન્દ્રને સહાયતા કરવા માટે રથ લઈને ગયા. એ રથનું ચક્ર નીકળી ગયું ત્યારે કૈકેયીએ પોતાની આંગળી એમાં નાખી અને રથના ચક્રને ટકાવી રાખેલું અને એ વખતે રાજા દશરથે તમને બે વચન આપેલા અને કહેલું કે તમારે જે જોઈતું હોય તે માંગો. અને ત્યારે તમે કહેલું કે અત્યારે મારે કશું જરૂર નથી પણ જ્યારે જરૂર પડશે ત્યારે માંગીશ. અને તમને જરૂર પડશે ત્યારે માંગીશ એટલે બે તમારા વચન થાપણ રૂપે એમની પાસે પડેલા છે, એનો અત્યારે ઉપયોગ કરવાનો યોગ્ય સમય છે. હવે તમે એનો ઉપયોગ કરો. કૈકેયીના મગજમાં એક પછી એક વાત ફિટ થવા લાગી અને મંત્રાયને બરાબર તૈયાર કરી. હવે તમારે શું કરવાનું? તમે સ્ત્રી ચરિત્રનો આરંભ કરો. શું કરું? તમે કોપ ભવનમાં પ્રવેશ કરો. તમે આ નવા વસ્ત્ર કાઢી અને મલિન વસ્ત્ર ધારણ કરો. તમારા કેશને આમ છૂટા મૂકો. તમારા જે આભૂષણ છે એને કાઢી નાખો. જો એક એક વસ્તુનું જ્ઞાન આપ્યું છે, સારામાં સારી ડાયરેક્ટર છે. તમે ફિલ્મ બનાવવાને કેવી રીતે શીખવાડે? હીરો ને હિરોઈન ને એવું શીખવાડે છે આમ કરવાનું, આમ કરવાનું, આમ કરવાનું. આ મંત્રા તો જતી રહી પણ એના વંશજોને મુક્તિ ગઈ છે, હજુ સુધી છે. આમ જતી રહી એવું તો બોલીએ છીએ, બાકી જતી રહી એવો ઉલ્લેખ રામાયણમાં નથી. રાવણ મરી ગયો એવું આવે છે પણ મંત્રા મરી ગયું એવું આવતું નથી. એટલે મંત્રા હજુ જીવતી હોય એવું લાગે છે. ક્યારેક સિરિયલોમાં આવે છે, ક્યારેક ડાયરેક્ટર બનીને આવે છે, ક્યારેક રાજનીતિમાં આવે છે, ગમે ત્યાં ઘૂસી જાય છે. આ મંત્રાઓ હજુ ચાલુ છે. અને જેમ નીતિ વિદ્યાઓ છે ને બધી, વિદુર નીતિ છે, શુક્ર નીતિ છે, આ બધી નીતિ છે, ચાણક્ય નીતિ છે, એવી આ મંત્રાની અલગ નીતિ છે. આ મંત્રા નીતિ ભણવા જેવી છે. આજકાલ તો લોકો મંત્રા નીતિ ભણે છે એવી સ્થિતિ છે. અને સિરિયલોમાં ભણાવવામાં આવે છે પતિ સાથે ઝઘડો કેવી રીતે કરવો, પતિ ઉપર કેસ કેવી રીતે કરવો, પતિ પત્નીએ કેવી રીતે સારી રીતે ન રહી શકે એની યોજના બનાવવાની તમને શીખવાડવામાં આવે છે. અને અડધી રાત સુધી સ્ત્રીઓ બેસી અને ટીવી ઉપર આ શિખામણના પાઠ ભણે છે. અને એમાં કેટલાય લોકોના ઘર તૂટ્યા છે અને ચાલુ છે તૂટવાના. એમને એટલી સમજણ નથી. અને અહીંયા જે મંત્રાએ જે કર્યું છે એ મંત્રાએ જે ચરિત્રને શીખવાડ્યું છે અને ભગવાનની કૃપા છે હો બેનો ઉપર. આ બે વસ્તુ તમને કાંઈ પૂછવાની જરૂર જ નહીં. એક તો આંસુ ક્યારે લાવવા તમારે શીખવાડવાની જરૂર જ નહીં. એ નક્કી કરે કે 7:03 તો 4th મિનિટ ના થાય, 7:03 જ આંસુ આવે. હા, ફાઇનલ જ. એમાં તમારે કાંઈ શીખવાડવું ના પડે. એ નક્કી કરે એ ટાઈમે આંસુ આવે. અને બીજું, જવાબ આપતા એવો સરસ આવડે તમને. તમે બોલો, તમારું વાક્ય પૂરું થાય એની પહેલા તમને જવાબ તૈયાર હોય. આ બે બાબતમાં તો બ્રહ્માજીએ મોટું વરદાન આપેલું છે, તમારે ચિંતા કરવાની નહીં. કૈકેયીને બરાબર ચાવી ટાઈટ કરીને આમ તૈયાર કરી અને કૈકેયીને કહ્યું તમે આવું કરો. કૈકેયીએ પોતાના જે વસ્ત્રો હતા એની જગ્યાએ મલિન વસ્ત્રો ધારણ કર્યા. મલિન વસ્ત્રો ધારણ કરી એના ઉપર કોપમાં પહેરાય એવા કોપ ભવનના વસ્ત્રો પહેર્યા છે. શૃંગાર કાઢી નાખ્યો છે, આભૂષણો કાઢી નાખ્યા છે. અને પોતે જો એ વખતે કોપ ભવન બનાવવામાં આવતા, કેમ કે મહેલ મોટા હતા એટલે એક જગ્યાએ અલગ કોપ ભવનની વ્યવસ્થા હતી.
અને એટલે જેને ગુસ્સો આવ્યો હોય, રાજા થી તકલીફ થઈ હોય, કઈ પ્રોબ્લેમ્સ હોય, એ કોપ ભવનમાં જાય અને ત્યાં જઈને બેસે એટલે રાજાને ખબર પડી જાય કાંક માથાકૂટ છે, એટલે રાજાએ સીધા કોપ ભવનમાં જવાનું. હવે આજકાલ તો આપણા ઘર નાના છે એટલે કોપ ભવન બનાવી શકાય એવી સ્થિતિ નથી, પણ હવે તો ઘર આખે આખું કોપ ભવન હોય છે, બનાવવાની જરૂર જ ક્યાં છે? જયારે જોવો ત્યારે આંખો ચડાયેલી જ હોય છે, કાં તો ઘું 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 આમ મોટું મોટું મોઢું કરીને ચારે બાજુ કર્યા જ કરે. હવે કોપ ભવન બનાવવાની જરૂર રહી જ નથી, અને જો બનાવીએ તો કોપ ભવન માંથી બહાર જ ના નીકળે જિંદગી પર. અહીંયા કોપ ભવનમાં જવાનું નક્કી કર્યું અને બરાબર તૈયાર કરી, કઈ કઈ કોપ ભવનમાં ગયા અને મંથરા દરવાજે જઈને ઉભી રહી કે રાજા આવે ત્યારે હું રાજાને શું કહીશ. અને સાંજનો સમય થયો અને રાજાએ બીજા કોઈને કઈ કઈ ના ત્યાં ન મોકલતા પોતે જઈને સમાચાર આપવાનું નક્કી કર્યું. રાજાના મનમાં થયું બીજું કોઈ સમાચાર આપે એના કરતા રાજાને કઈ કઈ થી વિશેષ પ્રેમ છે, કઈ કઈ નવી છે, કઈ કઈ યુવાન છે, કઈ કઈ રૂપવતી છે, અને રાજાને કઈ કઈ માટે વિશેષ પ્રેમ છે, એટલે રાજા એવું ઈચ્છે છે કે હું જાતે જઈને કઈ કઈ ને સમાચાર આપું કે કઈ કઈ રામને રાજા બનાવવાનો નિર્ણય લેવાયો છે. સાધારણ નોકર જઈને આપે સમાચાર, એના કરતા હું આપીશ તો કઈ કઈ કેટલી ખુશ થશે અને એ કઈ કઈ ને આનંદ થશે, એના માટે રાજા પોતે સમાચાર આપવા જવાનો વિચાર કર્યો. રાજા ત્યાં પહોંચ્યા અને જેવા કૈકેયી ના મહેલમાં આવે છે, જો દરેકના મહેલ અલગ છે, રામજી નો મહેલ અલગ છે, કૈકેયી નો અલગ છે, સુમિત્રા નો અલગ છે, બધાના મહેલ આમ અલગ અલગ બનાવ્યા છે, છતાં આખું કેમ્પસ એક છે પણ બધાના મહેલ આમ બનાયેલા છે. કૈકેયી ના ભુવન ઉપર ગયા અને ત્યાં જતા કુબડી સામે મળી, આ મંથરામ સામે ઉભી હતી અને મંથરાને મહારાજને આવતા જોઈ પ્રણામ કર્યા અને બાજુમાં ઉભી રહી. એટલે મહારાજે પૂછ્યું, કેમ અંદર અંધકાર જેવું લાગે છે? બધી અજવાળું તો ઓલવી નાખવામાં આવેલી, દીવાઓ બંધ કરી દેવામાં આવેલા. મહારાજે કહ્યું, અંદર અંધકાર કેમ લાગે છે? કોઈ છે નહીં અંદર. અને આ કઈ બોલવા લાગી, મહારાજ શું કહું, આજ સવારથી કઈ ને કઈક ગુસ્સો છે અને કઈ કોપ ભવનમાં બેઠા છે. કઈ કોપ ભવનમાં છે, કારણ શું છે? કે કારણ તો મહારાજ ખબર નહીં, હું તો બે વખત જગાડવા ગઈ પણ મને ધક્કો મારીને કાઢી મૂકી, એટલે મને એની જો કેટલું જૂઠ બોલે છે, મને ધક્કો મૂકીને કાઢી મૂકી એટલે મને તો ખબર છે નહીં શું છે, પણ તમે જાઓ કદાચ તમારાથી વાત સરખી થાય તો. મહારાજે કહ્યું, ના ના કઈ વાંધો નહીં, હું જઈશ અને મનાઈ લઈશ. મહારાજ દશરથ ત્યાં પહોંચ્યા છે, કઈ કઈ આમ જમીન ઉપર પડ્યા છે અને ભયંકર સ્વરૂપ ધારણ કર્યું છે, ત્યાં જ મહારાજ આમ સામે ગયા અને મહારાજે જઈ અને કઈ ને કહ્યું, કઈ ઓ કઈ અને જ્યાં બૂમ પાડી, પણ કઈ આમથી આમ જોતા નથી, એક બાજુથી બીજી બાજુ કઈ નું મોઢું ફરતું નથી, ગુસ્સામાં છે. અને કઈ ની બાજુમાં જઈ અને રાજાએ કઈ નો હાથ પકડ્યો, અને જેવો હાથ પકડ્યો એવો રાજાના હાથ જોરથી આમ ઝટકો મારી અને કઈ છોડાવ્યો છે. બહુ નાટક કર્યું છે કઈ અને કઈએ રાજાની બાજુ જોયું અને રાજાને એવું કહેવા લાગ્યા છે. રાજા જયારે કઈ ની બાજુ જોવા લાગ્યા, રાજાને ઘણું દુઃખ થયું. રાજાએ કહ્યું, કઈ તને એક સારા સમાચાર આપવાના છે, અને સારા સમાચાર આપવા માટે હું તને આવ્યો છું, અને આવા સમયે તું કોપ ભુવનમાં કેમ બેઠી છો? કઈએ કહ્યું, તમને ક્યાં પડી છે? તમને કોઈ વસ્તુની જાણ નથી, તમને કોઈ વસ્તુની તૈયારી નથી, તમારે કોઈ વસ્તુ સાંભળવી નથી, પણ થયું શું છે એ તો મને કે, કયા કારણસર કઈ તકલીફ થઈ છે, કઈ હોય તો એનું નિરાકરણ થઈ શકશે. કઈએ કહ્યું, મહારાજ મને બહુ દુઃખ છે, હું અહીંયાથી આ રીતે ઉભી થઈ શકું એમ નથી. કઈ ને સમજાવવાનો મહારાજ ખૂબ પ્રયાસ કરે છે પણ કઈ માનવા તૈયાર થતા નથી. અને ત્યારે મહારાજાએ કઈ ને કહ્યું કે કઈ તમને જે કઈ જરૂરિયાત હોય એ પૂરી કરવા માટે હું તૈયાર છું, તમને જે વસ્તુની જરૂર હોય માંગો, તમે આજે હું એટલો પ્રસન્ન છું કે તમે જે કોઈ વસ્તુની માંગણી કરશો તો હું ના નહીં પાડું, તમને જે વસ્તુની જરૂર હોય હું આપીશ. અને જયારે મહારાજ એવું બોલ્યા કે તમને જે જોઈશે હું આપીશ, એટલે કઈ બેઠા થયા અને કઈ એવું કીધું કે તમે મને આપીશ કહો છો અને પછી આપતા નથી, તમારો તો આવો જૂનો સ્વભાવ છે કે તમે બોલ્યા પછી ફરી જાઓ છો. અને જયારે આવું બોલ્યા ત્યારે મહારાજે એવું કહ્યું કે હું ફરી જાઉં છું એવું કહેશો નહીં, આવું થઈ શકે નહીં, તમે માગીને જુઓ અને બે નહીં, આજે તો તમે ચાર વરદાન માંગો તો હું આપવા તૈયાર છું. કઈએ કહ્યું, મારે વધારાનું નથી જોઈતું, જે તમે મને આપેલું છે અને આપવા માટે વચન આપ્યું છે એટલા બે જ વચન મને જોઈએ છે, મને ત્રીજા વચનની જરૂર નથી. મહારાજ આમને આમ નહીં, જો તમે બોલીને ફરી જશો તો નહીં ચાલે, અને હું જાણું છું તમને, તમે બોલ્યા પછી ફરી જશો, તમે સોગંદ ખાઓ
અને મહારાજાએ સોગંદ ખાધા. મહારાજે કહ્યું, રામ શપથ, મને રામની સોગંદ છે કે હું તું જે માંગીશ એ બે વચન આપવા માટે બંધાવું છું. અને આ મંથરાએ કહ્યું ત્યારે કઈ કઈ ને બરાબર તૈયાર કરી કે પેલા તું રામજીના સોગંદ ખવડાવજે, અને રામના સોગંદ લીધા પછી રાજા દશરથ એમાંથી નહીં ફરી શકે. અને એટલે રામના શપથ લીધા અને સોગંદ લીધા પછી આ કૈકેયી બેઠા થયા. અને કૈકેયીએ કહ્યું, મહારાજ આપની પાસે મારે બે વચન માંગવાના બાકી છે. તમને યાદ હોય તો તમે યુદ્ધમાં ગયેલા, એમાં મેં મારી આંગળી કચડાયેલી અને તમારા રથની રક્ષા થઈ ત્યારે તમે પ્રસન્ન થઈને કહ્યું હતું કે તું બે વરદાન માંગ, અને મારા એ બે વરદાન તમારી પાસે થાપણ રૂપે પડેલા છે. દશરથે કહ્યું, હવે તું બે ની ગણતરી શું કામ કરે છે? ચાર માંગ, છ માંગ, આઠ માંગ, જે જોઈએ હું આપવા તૈયાર છું, પછી બે વચન એવું શું કામ? ના, મને વધારાનું નથી જોઈતું. મેં મારું જે પરાક્રમ દેખાડ્યું હતું એના જ બે વરદાન બાકી છે, એ જ બે વરદાન આજે જોઈએ છે. પણ તને આજે જ જોઈએ, અત્યારે જ? હા, આજે અને અત્યારે આ જ સમયે જોઈએ છે. બોલો કૈકેયી, શું જોઈએ છે તમે કહો. અને કૈકેયી બોલવા લાગ્યા. કૈકેયીએ કહ્યું કે મારું પહેલું વરદાન એ છે કે સૌથી પહેલા મારા સુપુત્ર અર્થાત કૈકેયીના પુત્ર ભરતને આ રાજ્ય ગાદી ઉપર બેસાડવામાં આવે, એનું રાજ તિલક કરવામાં આવે. જો કૈકેયીને એમ કે જો પહેલા એમ કહીશ કે રામને વનવાસ આપવાનું કહું, અને પહેલું જો એ વરદાન માંગે, અને કદાચ રાજા દશરથ એકદમ એનાથી આંચકો આવે અને દશરથનું મરણ થાય, તો બીજું વરદાન માંગવાનું રહી જશે. એટલે એવું કહે છે કે પહેલા એમ કે છે, પહેલા એવું વરદાન આપો કે રાજગાદી ઉપર ભરત બેસશે, ભરત રાજા થાય, આ પહેલું વરદાન છે. મહારાજાને એક મિનિટ માટે આશ્ચર્ય થયું, પણ મહારાજે કહ્યું, જો રામ રાજા થાય કે ભરત રાજા થાય મને એમાં કોઈ વાંધો નથી, રામ અને ભરત એક જ છે. મારા માટે તો રામ ભરત દઉ મેરી આંખો, આ બંને મારી આંખો છે. બંને આમાંથી કઈ આંખ રાખું ને કઈ ફોડી નાખું? મારા માટે તો બંને આંખો સમાન છે, એક ભરત છે એક રામ છે, મને એમાં કોઈ વાંધો હોઈ શકે નહીં. કૈકેયી બીજું વરદાન માંગો. અને કૈકેયી એવું બોલવા લાગ્યા, નવ પંચ ચ વર્ષાણી રામો રાજીવ લોચન. જે શ્રી રામ છે એ નવ પંચ 14 વર્ષ માટે દંડકારણ્યમાં વનમાં જાય. અને તુલસીદાસ તો એવું લખે છે કે સાધુ વેશ ધરીને જાય, અર્થાત વલકલ વસ્ત્ર ધારણ કરી, વનવાસી વેશ, તાપસ વેશ ધારણ કરી અને વનમાં જાય. આ બીજું વરદાન માંગ્યું. અને જયારે બીજા વરદાનની ઘોષણા કૈકેયીએ કરી, મહારાજા દશરથ એકદમ ભય ઉપર પડી ગયા. મહારાજા દશરથ પોતાના મગજ ઉપરનો કે હૃદય ઉપરનો કંટ્રોલ ગુમાવી બેઠા. દશરથ આમ નીચે પડ્યા અને કૈકેયી બાજુમાં ઉભા છે. અને કૈકેયી એવું કહેવા લાગ્યા, હવે નાટક ના કરશો, પહેલા વરદાન માંગવાનું કહો છો અને હવે હું વરદાન માંગુ છું તો તમારે આપવા નથી, એટલે આ નાટક ચાલુ કરો છો. જો કેવી રીતે બોલવું, પતિની સામે કેવી રીતે પેશ આવવું એની સમજણ હોવા છતાં કૈકેયી આજે કેવા કઠોર શબ્દો બોલે છે. અને કૈકેયી એવું બોલવા લાગ્યા કે પહેલા તો વચનથી બંધાયા, મને ખબર હતી તમે આવું જ કરશો. દશરથે કહ્યું, એવી વાત નથી, તને આ વરદાન માંગવાની શું જરૂર છે? ભરત રાજા થાય એટલી વસ્તુ કાફી છે, રામ વનમાં જાય એ વસ્તુની ક્યાં જરૂર છે? અને કૈકેયીએ 14 વર્ષના વનવાસની માંગણી કરી છે. 14 જ વર્ષ શું કામ? એના માટે કરીને પણ ઘણા બધા મત મતાંતર છે, ઘણા ટીકાકારોએ પણ એના ઉપર લખ્યું છે. કોઈ એક ટીકાકારે લખ્યું કે જે મંથરાએ કહ્યું કે 14 દિવસથી અહીંયા રાજ્યાભિષેકની તૈયારી ચાલે છે, એટલે મંથરાએ હિસાબ કર્યો કે એક દિવસનું એક વર્ષ 14 દિવસના 14 વર્ષનો વનવાસ થવો જોઈએ, એટલે મંથરાએ શીખવાડ્યું 14 વર્ષ વનમાં જાય. બીજા એક ટીકાકારે લખ્યું છે કે એનું કારણ એવું છે કે સીતાજી જે વખતે ધનુર્ભંગ થયો એ વખતે સીતાજી માનતા રાખી ભગવાનની, અને શિવજીને એવું કહ્યું કે જો આ ધનુષ્ય રામજી તોડશે તો હું 14 વર્ષ સુધી વનમાં આવી અને શિવજી તમારું તપ કરીશ, તમારી પૂજા કરીશ. એટલે સીતાજીએ જે માનતા રાખેલી એને અહીંયા સિદ્ધ કરવા માટે આ વાણીએ પ્રેરણા કરી, અને માટે 14 વર્ષ એવું બોલ્યા છે. ખેર, અહીંયા તો 14 વર્ષ એવી વાત છે કે 14 વર્ષ સુધી રામ વનમાં જાય, અને રામ વનમાં જાય એ વાત દશરથથી સહન થઈ નહીં. દશરથ ભોય ઉપર પડ્યા, કૈકેયી ત્યાં બેઠા છે. રામ, અરે દશરથજીની સુધબુધ રહી નથી. દશરથ એકદમ ગંભીર થયા છે, દશરથની હાલત ધીરે ધીરે બગડવા લાગી છે. દશરથ બોલ્યા છે કે આ રામ વનમાં જાય તો કદાચ મારું પ્રાણ પંખેરું ઉડી જશે. મારી ક્યારેય ઈચ્છા નથી કે રામ વનમાં જાય. રાજા કોણ થાય એ મહત્વનું નથી, પણ રામ વનમાં જાય તો હું રામ વગર જીવી શકીશ નહીં.
તિષ્ઠિલ લોકે વિના સૂર્યમ, કદાચ આ લોક સૂર્ય વગર રહી શકે, અને સસ્યમ વા સલિલમ વિના, કદાચ પાણી વગર અનાજ કે વનસ્પતિ જીવી શકે, પણ દશરથ રામ વગર નહીં જીવી શકે. કઈ કઈ હું તને હાથ જોડીને પ્રાર્થના કરું છું અને તને પગે લાગુ છું કે તું મહેરબાની કર અને ક્યારે રામ વનમાં જાય આવું વરદાન ન માંગીશ. હજુ તારી પાસે સમય છે, કઈ કઈ તું આ વચનમાં ફેરફાર કર. ઘણી વિનંતી દશરથે કરી છે, પણ કઈ કઈ કોઈ રીતે માનવા તૈયાર થયા નથી. કઈ કઈ એ કહ્યું, મેં જે વરદાન માંગ્યા છે એ જ પ્રમાણે ભરત રાજા થાય અને રામ 14 વર્ષ માટે દંડકારણ્યમાં જાય. અને જ્યારે કઈ કઈ નો આવો સંકલ્પ થયો, દશરથે બેશુદ્ધિ આવી છે, આખી રાત આ સંઘર્ષ ચાલ્યો પણ છે. ખેર, આપણી પાસે સમય બહુ ઓછો છે અને આપણે તો પૂર્ણાહુતિ તરફ જવું છે. આમ તો પૂર્ણાહુતિ તરફ શું કામ જઈએ, પૂર્ણાહુતિ તો બપોરે થઈ જ ગઈ છે, એટલે પૂર્ણાહુતિ કરવાની બાકી છે જ નહીં. આ તો અત્યારે વિરામ આપવાની વાત છે, અને આપણે તો પહેલા દિવસથી જ ગયું છે કે આપણે રામકથામાં પૂરો વિચાર કરી શકવાના નથી. હજુ તો બાલકાંડ જ આપણે પૂરો કર્યો છે, અયોધ્યા કાંડમાં શરૂઆત કરી છે આપણે, એટલે રામાયણનો હજુ 25% ભાગનો જ વિચાર કર્યો છે. 75% ભાગ રામાયણનો બાકી જ છે, એટલે રામાયણનો વિચાર કરવો તો બીજા 15 દિવસ જોઈએ. પણ આપણી વાત તો એવી છે કે જેટલો વિચાર થાય બોનસ હોય એમાં વિચાર નહીં કરવાનો, કેટલું મળ્યું મફતનું મળે એટલું લઈ જ લેવું એમ, એટલે આ બધું બોનસમાં જેટલું મળે એટલું લેવાનું જ હતું આપણી વાત. મારો કહેવાનો મતલબ એવો છે કે રામકથાના વિષયમાં વિચાર કરવા માટે સ્વતંત્ર એના માટે બેસવું પડે. ખેર, હમણાં તો ભાગવતજીની કથાને અહીંયા પ્રધાન આપણે રાખીને ભાગવતજીનો જ સંકલ્પ કરીને, લાડ સાહેબે સંકલ્પ કર્યો ત્યારે આ જ વાત હતી કે ભાગવતજીની જ્ઞાન યજ્ઞ સુક્તાલમાં આપણે સુખદેવજીની જગ્યા ઉપર બેસીને કરી શકીએ એના માટેનો આ સંકલ્પ હતો. અને એ સંકલ્પ ઈશ્વરની દયાથી, આપ સૌના સહયોગથી, આપના આનંદથી, ઉત્સાહથી અને જે પ્રકારે તમે સહભાગી થયા એનાથી આ પરિપૂર્ણ થયો છે. એની પૂર્ણાહુતિ તો બપોરે આપણે કરી જ ચૂક્યા છીએ, એટલે પૂર્ણાહુતિની તો વાત રહેતી જ નથી. અત્યારે તો માત્ર સમારોહ પૂરતું એક બાજુ લઈ જવાની વાત છે. રાજા દશરથે આખી રાતના સંઘર્ષ પછી સવારે સુમંતને બોલાવ્યા છે, સુમંત આવ્યા છે, પછી રામજી આવ્યા છે, પછી તો રામજી સાથે પણ વાતચીત થઈ છે, પછી સુમિત્રા સાથે વાત થઈ છે, કૌશલ્યા સાથે વાત થઈ છે, લક્ષ્મણ તૈયાર થયા છે, સીતાજી તૈયાર થયા છે, પછી વનગમનનો આખો પ્રસંગ છે. આ એક પ્રસંગનું જો મંડાણ કરશું ને તો એ બીજો 1.5 કલાક કમસે કમ જોઈશે એવી સ્થિતિ છે. એટલે આપણે પ્રસંગ બાજુ ન જઈએ, આપણે તો ભગવાનને પ્રાર્થના કરીએ કે તમે વનમાં ન જતા અયોધ્યામાં જ રહો તો વધારે સારી વાત છે, અમને એ વધારે ગમશે. વનમાં ગયા પછી 14 વર્ષ અમારે ભટકવું પડશે, ક્યારે પાછા આવે ક્યારે પાછા આવે, એના કરતા તમે અયોધ્યામાં જ રહો અને અયોધ્યામાં જ રાજ કરો. હું તો કહું છું આ રાતનો સૂર્ય ઉગે જ નહીં, રામ વનમાં જાય જ નહીં, તો એ વધારે સારી વાત છે. એટલા માટે આપણે રામજીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે પ્રભુ તમે જે અમને આ મોકો આપ્યો છે, હે સુખદેવજી આપે આમંત્રણ આપીને અમને બોલાયા છે એવું કહું તો ખોટું નથી, સુખદેવજીનું આમંત્રણ મળ્યું કે તમે સુક્તાલમાં આવો, એમની પ્રેરણાથી આ સંકલ્પ થયો અને એમની જ પ્રેરણાથી આ જ્ઞાન યજ્ઞ સફળ થયો છે. આપ સૌ દશરથ અજર બિહારી સબ સંતા કારે દૂર
करो प्रभु दुख हमारे। वचन सुनाए કારણ પત્ની હોત ને તો એને કેવા કેવા સવાલો કરાયા હોત, એને જો પત્ની હોત તો એને એને પૂછ્યું, એની પત્ની એને પૂછતી તમે ક્યાં જાઓ છો, કોની સાથે જાઓ છો, શા માટે જાઓ છો, શું શોધવા જાઓ છો, એનાથી શું થશે, તમે એકલા જ કેમ જાઓ છો, બીજા કેમ જતા નથી, તમે જશો પછી હું શું કરીશ, હું તમારી સાથે આવું, તમે પાછા ક્યારે આવશો, તમે રહેશો ક્યાં, તમે ખાશો શું, તમે પીશો ક્યાં, તમે મને યાદ તો કરશો ને, ભૂલી તો નહીં જાઓ ને, અને આ બધું સાંભળ્યા પછી કોલંબસ શું બોલ્યો હોત, લે મારી માં હવે નથી જતો બસ। સરસ મજાના આ જ્ઞાન સત્રમાં આપ સૌના સથવારે મને પણ જે થોડો મોકો મળ્યો, આશીર્વાદ છે આપ સર્વેના, અને એવા કાર્યકર જેમના માટે કોઈ શબ્દો નથી એવા આદરણીય લાડ સાહેબને વિનંતી કરીશ, આપણે લાડ સાહેબ માટે જોરદાર તાળીઓનો ગડગડાટ કરીએ। શ્રીફળ ફુલહાર તિલક અને શાલથી ભરતભાઈ દવે થોડા નજીક આવો, સહયોગ કાર્યકર્તા તરીકે સહયોગ કરું। પૂજ્ય દીદીનું લાડ પરિવાર સત્કાર કરી રહ્યા છે, આશીર્વાદ મેળવી રહ્યા છે, આપના કરતલ ધ્વનિ પણ થવો જોઈએ, ઉત્સાહ વધારશો। હા નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ, હર વ્યાસ નારાયણ ભગવાન કી જય। શ્રી આશારામભાઈ નાઈ ડીસા, આશારામભાઈ નાઈ પરિવાર પણ, પૂજ્ય દીદી પૂજ્ય કિશોર શાસ્ત્રીજીનું પણ અભિવાદન કરવા પધારશે। ધન્યવાદ। હવે પુસ્તક થી આપણે કાર્યકર ગોળીજનો આપ જાણો છો, કોઈ પણ એક ઘરના જ પ્રસંગ લઈને બેઠા હોઈએ ત્યારે પણ ઘણી બધી મહેનત કરવી પડતી હોય છે, અને જયારે આનંદ એ વાતનો પણ થાય કે 1/11/2016 ના રોજ આજ સુખતાલ ખાતે પ્રભુભાઈ ઠક્કર અને એમના પરિવારે એક શ્રીમદ ભાગવત પારાયણ નું આયોજન કર્યું છે, પૂજ્ય કિશોર શાસ્ત્રીજીની કથા છે। વાસુભાઈ મોડ ઉપસ્થિત નથી, પણ સરસ્વતી બહેન ને વિનંતી કરીશ, સરસ્વતી બહેન અહી ઉપસ્થિત છો, સરોજન બહેન અહી પધારશે અને પૂજ્ય દીદીના હસ્તે આશીર્વાદ ગ્રહણ કરશે, પૂજ્ય દીદી આશીર્વાદ આપશે અને સન્માન ગ્રહણ કરશે, ગ્રહણ કરેગી। જેમણે સતત આપણે
આપણી વચ્ચે હરતા ફરતા જોયા છે, અને અમુક તો એમને બચ્ચન જુનિયર બચ્ચન કહીએ છીએ. મનુ મહારાજ ઉપસ્થિત હોય તો અહીં બધા રહે. મનુ મહારાજજી, મનુ મહારાજજી અસ્તિને બોલીએ છીએ. કૃષ્ણ કનૈયા કે ભગવાન આપની મનોકામના પૂર્ણ કરે, વ્યાસપીઠ સાક્ષી એ. આપણને સૌને ખૂબ સારી રીતે જેવો એન્કરિંગ કરી અને આપણને આ કાર્યક્રમ લાડ સાહેબ બાબુલાલજી દવે સન્માન કરશે અને પૂજ્ય દીદી અને શાસ્ત્રીજી ના આશીર્વાદ મેળવશે. અશોકભાઈ ખૂબ જબરદસ્ત તાળીઓ પાડીને અશોકભાઈ ને આપણે વધારશું. નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ હર. પૂજ્ય દીદી એ વેદાંત ની ઘણી બધી એવી વાતો આપણે સમક્ષ મૂકી છે, હજુ મનો મસ્તિષ્કમાં અરે આપ સબસે ઊંચે હૈ હમારે સર, આપો પર જીતની તારીફ કરે હૈ કમ હૈ. તારીફ કરું કે આપકે અલ્ફાઝ નહીં મિલતે, આપ ચમન કે વો ફૂલ હૈ જો બાર બાર નહીં ખીલતે. અમિતાબેન ત્રિવેદી આશીર્વાદ ગ્રહણ કરશે, સન્માન નો સ્વીકાર કરશે. આપણે જોરદાર તાળીઓના ઘંટાથી અમિતાબેન પૂજ્ય શાસ્ત્રીજી એક વાતમાં ઉલ્લેખ કરતા કે નામ પાડવામાં પણ ધ્યાન રાખવું જોઈએ. શાસ્ત્રીજી આપણને એવું છે, ક્રમ એટલે ઓછું ને લેશ એટલે ઓછું. એક એવી નવી યુવાન જોડી આપણી વચ્ચે બિરાજમાન છે, જ્યાં જ્યાં જરૂરિયાત પડી ત્યાં ત્યાં આપણે સુર પણ આપણને મળે. તુમ્હારે હો ચુકે હમ ગેર કે કહેલાતે નહીં શકતે, તકા જાય વક્ત હૈ કે અબ હમ કહીં જા નહીં શકતે. આપ હમારે હૈ આસમાં મેં સિતારે હૈ વો સિતારે હૈ રહેંગે ઓર આપ હમારે હૈ હમારે હી રહેંગે. જોરદાર તાલીયાં કમલેશજી સોરી મેહુલજી ઓર વેદેહીજી કે લીએ ધન્યવાદ. જેમના માટે કહેવું એ બહુ મોટી વાત છે. આખો કાર્યક્રમ આતી રહેતી હૈ લેકિન જો પૂછવું અચ્છા હુઆ. અને આ મિલને જુલને કા મળવું એ ખૂબ જરૂરી હોય છે કે મિલને જુલને કા સલીકા જરૂરી હૈ, વરના આદમી ચંદ રોજ મેં મર જાતા હૈ. અને મળવું કેમ જરૂરી હોય છે કે આવન જાવન નો અંજામ એ આવ્યો કે પગ લૂછણિયા ને પણ પાણી સાથે પ્રેમ થઈ ગયો. આ એટલા કિશોર શાસ્ત્રીજી ની ઉપસ્થિતિમાં આપણને શ્રીમદ ભાગવત ને રામ પારાયણ નું જે રસપાન આ બંને વક્તાશ્રીઓએ કરાવ્યું છે, આ સમગ્ર શ્રોતાગણ વતી
ભાગવત ને હું અશોક ત્રિવેદી મારી વાણીને વિરામ આપું છું અને એટલું જ કહીશ કે કોઈક કોરા પૃષ્ઠ સાથે સાંકળી લેજો અમને, કોઈક કોરા પૃષ્ઠ સાથે સાંકળી લેજો અમને, જો મહત્વ હોય અમારું તો યાદ કરી લેજો અમને. માન્યું કે જિંદગીના રસ્તા હશે ઘણા લાંબા, પણ ક્યાંક ભેગા થઈ જઈએ તો યાદ કરી લેજો અમને. હું અશોક ત્રિવેદી મારી વાણીને વિરામ આપું છું, ફરી મળીશું સૂચના. આત્મના આંગણે શ્રી મહાકૃષ્ણજી મારાયા, આત્મના આંગણે શ્રી મહાપ્રભુજી મારી આંખો વિશે ગિરધરી રે ધારી, મારી આંખો વિશે ગિરધારી રે ધારી, મારું તન મન મારા શ્યામુરારી, મારા ઘટમાં વિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી, હે મારા ઘટમાં વિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી. હું તો નિત્ય વિષ્ણુ વર્તી સેવારે કરું, હું તો નિત્ય વિકલવરની સેવારે કરું, હું તો આઠે પહોર વલાની જાણી રે કરું, શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી, હે મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી. મારા અંત સમય, મારા અંત સમય તારી સુણો રે અરજી, મારા અંત સમય તેરી સુણો રે, સમય તેરી સુણો રે અરજી, લેજો ચરણ માસી નાથજી દયા રે કરી, લેજો ચરણ માસી નાથ દયા રે કરી, લેજો ચરણ માસી નાથજી મન તેડા રે, હો મન તેડા રે, યમ કે રખ દીનાવે મારો નાથ તેડાવે, હે મારા ઘટમાં વિરાજ કાશી નાથજી યમુનાજી મહાપ્રભુજી, હે મારા ઘટમાં
राधा तेरा श्याम मैंने मथुरा में देखा, राधा तेरा श्याम हमने मथुरा में देखा, राधा तेरा श्याम हमने सुखताल में देखा, सुख चाहते हुए राधा तेरा श्याम देखा, बंसी बजाते हुए किसी ने मेरा श्याम देखा, राधा तेरा श्याम देखा, रास रचाते हुए राधा तेरा श्याम देखा, राधा तेरा श्याम देखा, रास रचाते हुए राधा तेरा श्याम देखा, राधा तेरा श्याम हमने गोकुल में देखा, चलाते हुए राधा तेरा श्याम 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 देखा, राधा देखा, राधा तेरा श्याम हमने जतिपुरा में देखा, राधा तेरा श्याम हमने जतिपुरा में देखा, गिरिराज उठाते हुए राधा तेरा श्याम देखा, राधा ढूंढ रही किसी ने मेरा श्याम देखा, राधा ढूंढ रही किसी ने मेरा श्याम देखा, राधा तेरा श्याम हमने कुरुक्षेत्र में देखा, राधा तेरा श्याम हमने कुरुक्षेत्र में देखा, राधा तेरा श्याम देखा, गीता सुनाते हुए राधा तेरा श्याम देखा, गीता सुनाते हुए तेरे मेरा राम देखा, गीता सुनाते हुए राधा तेरा श्याम देखा, राधा ढूंढ रही किसी ने मेरा श्याम देखा, राधा ढूंढ रही किसी ने मेरा, चकोर है बिहारी राधा मोरे चंदा है, चकोर है बिहारी राधा मोरी मिश्री तो साध है बिहारी, राधा मोरी मिश्री तो साध है बिहारी, राधा तेरी मिश्री तो स्वाद है बिहारी, राधा मोरी मिश्री तो श्याम है बिहारी, राधा रानी मोहिनी को मोहन है मोरारी, राधा रानी मोहिनी को मोहन है बिहारी, राधा रानी मोहिनी को मोहन है बिहारी, राधा रानी मोहन है तो मोहन है बिहारी, राधे 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 बिहारी, राधे राधे रटो चले आएंगे बिहारी, राधा रानी सागर तरंग है बिहारी, राधा रानी तन है तो प्राण है बिहारी, राधा रानी सागर है तो बिहारी, राधा रानी लेना तो तुंग है बिहारी, राधा रानी लेना तो तुंग है बिहारी, राधे 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 रटो चले आएंगे बिहारी, राधे 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 चलो आएंगे बिहारी, राधा मोरी चंदा चकोर है बिहारी, राधे राधे रटो चले आएंगे बिहारी, राधे राधे रटो आएंगे बिहारी, राधे राधे रटो चले आएंगे बिहारी, राधे राधे रटो चलो आएंगे बिहारी, राधे
राधा रानी कम है तो स्वरूप तारो भाई